तिमिरान्दस्य ज्ञानां जनशलाकयां चक्षुरुन्मीलितम् तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचा लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमा माधवम् भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् कृष्णकनैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देव की उमियामास की नमः पार्वती पते हर हर महादेव हर माताओं बहनों अने धर्माभिलाषी सज्जनों श्रीमद् भगवद गीता ने केन्द्र में राखी ने सत्संग करवानो प्रयत्न चाली रह्यो छे। भगवद गीता नी पूर्व भूमिका चाली रही छे। पूर्व भूमिका समझ्या पछी गीता नो प्रादुर्भाव केवा संदर्भों में कया अर्थों में थयो ये वात ने वधारे सारी रीते समझी शकाय। आजनी आगरनी वात सांभळो, एना पहला एक मुद्दा नी वात सांभळी लेजो। सुखना पांच केन्द्रों छे, याद राखवा होय तो राखी लेजो। सुख छे ये सुखना पांच केन्द्रों छे, मुख्य केन्द्रों छे। संपत्ति एक, समृद्धि बे, व्यक्ति त्राण, भाव चार, अने आत्म सुख पांच। फरीथी याद रखजो,
સંપત્તિનું સુખ, સમૃદ્ધિનું સુખ, વ્યક્તિનું સુખ, ભાવ સુખ અને આત્મસુખ, આ પાંચ છે. ઘણા માણસો પાસે સંપત્તિ હોય, સંપત્તિ અને સમૃદ્ધિ બેમાં થોડો ભેદ કરજો. આમ પર્યાય શબ્દો છે, મારે જુદું બતાવવું છે એટલે બેયમાં થોડો ભેદ કરજો. ઘણા માણસો પાસે સંપત્તિ હોય પણ સમૃદ્ધિ ના હોય, તમને નવાઈ લાગશે. એમની પાસે લાખો રૂપિયા હોય પણ એમના ઘરમાં જઈને ઉભારો તો એ તૂટી ખાટલી જ હોય. ના ગેસ હોય ઘરમાં, ના રેડિયો હોય, ના ટીવી હોય, ના રાચ રચીલું હોય, કશું જ નહીં. એ ઓછામાં ઓછી વસ્તુઓ, લીંપણનું ઘર, ખાટલી, ગોદડી. એ ખાય તો એ હલકામાં હલકી વસ્તુઓ ખાય, એથી જો હલકું શાક મળતું હોય તો એ તપાસ કરે. અમારે ઘણા ઓળખીતા એવા છે, કોઈ દિવસ સવારે શાક લેવા ના જાય, પછી બપોરે જાય ત્યારે બધું વેચાઈ ગયું હોય ને જે બાકીનું વધ્યું હોય ને પેલાને આપીને જવું હોય હવે ગમે તે રીતે, પછી બપોરે જાય તો ઉતરી ગયેલું, વધેલું, બગડી ગયેલું એવું હોય એવું શાક લઈ આવે. સવારે શાક લેવા કોણ જાય? ને સવારે તો ભાવ હોય ને, કોઈ દિવસ સવારે ના જાય. એમના ઘરમાં સંપત્તિ છે, બેંકમાં બેલેન્સ છે, સોનું છે, ચાંદી છે, બધું છે, પણ સમૃદ્ધિ સમૃદ્ધિ નથી. મહેમાન આવે એ પોતે તો ઘી ના ખાય, પોતે ભલે ને પૈસાદાર હોય તો પોતે ઘી ના ખાય, પણ મહેમાન આવે ને તો મહેમાનને અંધારામાં એટલે ઓછા અજવાળામાં પેલું ઘીનું થોલિયું હોય ને એમાં પાણી નાખીને ધાર કરે ખીચડીમાં. એટલે તમે જાણો કે આ થોલિયું છે તો ઘી લઈને આવ્યા છે, પણ ઘીમાં નથી પાણી જ છે. હવે આમ તમે આમ ભેળવી દો શું ખબર પડે? બહુ અજવાળું તો ઘરમાં રાખે જ નહીં. એટલે એ ડગલે ને પગલે સુખ નથી ભોગવી શકતા. હા, એમને એક સુખ છે કે મારી પાસે આટલા પૈસા છે, એ સુખ છે, મારી પાસે આટલું સોનું છે, પણ એ ભોગવી શકતા. પણ જેની પાસે પૈસો નથી એના કરતા એને તો શાંતિ છે ને. અમારે પેટલાદમાં હમણાં એક સજ્જન મરી ગયા, એક ભાઈ ગુજરી ગયા. સ્ટેશન ઉપર રખડ્યા કરે, બ્રાહ્મણ હતા, કોઈ ભજીયા ખવડાવે, કોઈ ચા પીવડાવી દે, કોઈ બીડી પીવડાવી દે, પૈસો જ વાપરે નહીં અને રખડ્યા કરતા હોય. એમને ચેથરા પહેર્યા હોય ફાટેલા તૂટેલા, એને સાબુ ના લગાવ્યો હોય, સાબુ નો પૈસા થાય ને. એ મરી ગયા તો એમના ખોખામાંથી 50,000 રૂપિયા નીકળ્યા. 50,000 એમના સગાવાલા માથા કૂટે કે આ લોભ્યો, આખી જિંદગી આ 50,000 દાબીને બેઠો, પણ એક પૈસો એ ખાઈ શક્યો. કોઈ ભજીયા ભજીયા ખવડાવે તો ખાય નહીં તો ભૂખ્યો રહી જાય, ખાય નહીં, પેટ ભરીને ખાય નહીં. એની પાસે સંપત્તિ છે પણ શું નથી? સમૃદ્ધિ એ ભોગવી શકતો નથી. એટલે આ પહેલું જે સુખ છે ને એ સંપત્તિનું સુખ છે ને, પણ એને મનમાં તો એમ થાય કે મારા પાસે 50,000 છે, મારી પાસે 50,000 છે. સૌથી વધારેમાં વધારે ગરમી શાની ખબર છે? પૈસાની. પૈસાની ગરમી જેવી કોઈ ગરમી નહીં, ભલે ને કડકડતી ટાઢ પડી હોય, પણ જો તમારા ગજવામાં લાખેક રૂપિયા મૂકી દીધા હોય ટાઢ ચાઢ છે ને એ ટાઢ ભાગી જાય એકદમ, પેલી લાખ રૂપિયાની ગરમી આવવા માંડે. પૈસા હોય ને ગરમી ના ચડે ને તો એને સંત સમજજો, ભલે ને મોટો શેઠ હોય, ગાદી ઉપર બેઠો હોય, પણ પૈસા હોય પણ એની ગરમી એને ના ચડે તો એનું નામ સંત છે. અમારે પંચતંત્રમાં કથા આવે છે, પંચતંત્રમાં કથા આવે છે. બે સંન્યાસીઓ રહે એક મઠમાં, બે સંન્યાસીઓ રહે, પછી ગામમાંથી ભિક્ષા લઈ આવે. એ ભિક્ષા લઈ આવે એટલે પેલા ઉંદરડા ખિસકોલા એવું બધું હોય ને એનાથી બચાવવી પડે ને. પ્રશ્નો તો બધે ઉભા જ હોય છે, તમે ઘર છોડો કે બહાર છોડો, એટલી કંઈ પ્રશ્નો કંઈ મટી જતા. એક તો ભિક્ષા લાવવી એ જ પ્રશ્ન, કેટલાક આપે, કેટલાક ના આપે, કેટલાક વરી મણની ચોપડાવે, એમ કરતા મોઢ ભિક્ષા લાયા હોય અને પછી બિલાડી આવીને ખાઈ જાય,
કૂતરું આવીને ખાઈ જાય, ઉંદરડા આવીને ખાઈ જાય, એટલે એ બધા પ્રશ્નો તો ખરા જ ને. એટલે એક ખૂંટીએ ભિક્ષા ટાંગી દે, ઊંચી ખૂંટી ને એ ખૂંટીએ ભિક્ષા ટાંગી દે, બપોરે છે ને સાંજ માટે ટાંગી દે. પછી આમ બેઠા હોય, બંને વાતો કરતા હોય, નજીકમાં એક દર, અને દરમાંથી એક ઉંદર નીકળે, અને ઉંદર કૂદે મારે કૂદકો ને ફેટ પેલી ભિક્ષાની જોડી ટાંગી હોય ને ત્યાં સુધી પહોંચી જાય. એટલે વળી પેલો લાકડું ખખડાવે, આમ ખખડાવે, એકદમ વાંસડો લઈને બેઠેલા, અને વાંસડાને ચીરી નાખેલો એટલે અવાજ વધારે થાય, એટલે વાતો કરતો જાય ને આમ ખખડાવતો જાય, એટલે પેલો ઉંદરડું ભાગી જાય. એટલે પેલા બીજાએ કહ્યું, તું જયારે જુઓ ત્યારે વાંસડો ખખડાય ખખડાય કરે છે, વાતમાં ધ્યાન દે ને, વાંસડો શું કમ? ભાઈ પેલો ઉંદર ખાઈ જાય છે, કે ઉંદર ને કાઢવો, આ તો ખેતર ને ટોવાનું હે નથી, પેલા આમ ગોફણ લઈને ડબ 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 હે. હા, બીજો સંન્યાસી હતો ને, જ્ઞાની હતો, એને જોયું કુદરત આ ઉંદરડું બહુ મોટી છલાંગ મારે, ઉંદરડું આટલી છલાંગ મારી શકે, બહુ મોટી છલાંગ મારે છે. અરે કે જબરા, અમારે તો ઉંદર મુંજામાં તો ઉંદર બહુ થઈ ગયા છે, એમ કે જબરા થઈ ગયા છે એમ. બરાબર, એક વાત છે કે જમીન ખોદ, આ ઉંદરની શક્તિ નથી, જમીન ખોદ. કેમ? તું ખોદ ને, એમ હું કહું છું તને. જમીન ખોદી, સોનું નીકળ્યું, પૈસા નીકળ્યા, પૈસા નીકળ્યા. એ ઘડો હતો એ કાઢી લીધો, દાટી દીધું, હવે ખૂંટી ટાંગ, ખૂંટી ટાંગી, હવે જો કે ઉંદર કેટલું કૂદે છે. પછી ઉંદર આવે ને, પણ અડધું જ કૂદે, ઠેઠ ઠેઠ પેલી જોડી સુધી પહોંચી શકે. જોયું નહીં, આ તો પેલા પૈસાની ગરમી હતી, એ પૈસાની ગરમી નીકળી ગઈ, હવે ઉંદર એનો એ જ છે, પણ હવે કૂદી શકતો. માત્ર ઉંદરની જ વાત ના સમજી લેતા. પૈસો છે ને, લક્ષ્મીની બહુ મોટી ગરમી છે, તમે વાપરો કે ના વાપરો, પણ તમારી પાસે છે બસ એટલા માત્રથી પણ તમારું શરીર ગરમ રહ્યા કરે, મગજ એ ગરમ રહ્યા કરે. આપેલું સુખ છે, એનું નામ છે સંપત્તિનું સુખ. જે દરિદ્ર માણસ છે, જેના ગજવામાં પૈસો નથી, એની તો દશા જ શું વાત કરીએ. જેને ખાનારા ઘણા છે, જેને દેવું ઘણું છે, એ તો બિચારો જયારે જુઓ ત્યારે દુઃખી ને દુઃખી. પણ સંપત્તિના સુખ ઉપર એક બીજું સુખ છે, એનું નામ છે સમૃદ્ધિનું સુખ. પૈસાવાળો માણસ વિચાર કરે કે કાલ મરી જવાનું છે, અને આ પૈસો એના હાથમાં જશે જેને હું આપવા નથી માગતો. ઘણીવાર આવું બનતું હોય છે કે જે લોકો પૈસો વાપરી ના શક્યા હોય ને, એમનો પૈસો છે ને એવા હાથમાં જતો હોય છે જે એમના દુશ્મન હોય. એમનો વારસદાર કોઈ હોય નહીં, હોય તો ગમતો ના હોય, હવે ભત્રીજાઓના હાથમાં જાય, ભાણેજોના હાથમાં જાય, જમાઈના હાથમાં જાય, એ તો દુશ્મન જેવા હોય ને. એ તો રોજ પ્રાર્થના કરતા હોય કે હવે દેવ થાય તો હવે અમારા સસરાને ઉપાડી લો, ભગવાન અમારા સસરાને ઉપાડી લો. એમ ભાઈ તમને શું આડા આવે છે કે નહીં, પેલું બચકું લેવું છે, એ બચકું લેવું છે ને એટલા માટે. હવે તમે અકબંધ બચકું એના માટે મૂકીને જાઓ, એના કરતા વાપરો ને, તમારી જાત માટે વાપરો ને, તમે એને ખાવ ને, ખવડાવો ને, કંઈક ભોગવો ને, એક પંખો લાવો, એક ફ્રીજ લાવો, એક કંઈક લાવો ને, એક ટેપ રેકોર્ડર લાવો, કંઈક કેસેટો વગાડો, ભજનની વગાડો, તમારો કંઈક ટાઈમ પાસ થાય. મૂંજી જેવા આમ ગુમસુમ મરેલા જાણે હોય એવા બેસી રહેશે, પૈસાના ઢગલા ઉપર બેઠા હોય, અને પૈસાના ઢગલા ઉપર બેઠા હોય પણ વાત જવા દો ને, એક પૈસો ના વાપરે ને. ત્યારે પેલો વાપરનારો વર્ગ છે ને, એ શું છે, એ પૈસાનું સુખ ભોગવે છે, સાથે સાથે સમૃદ્ધિનું સુખ પણ ભોગવે છે. વગર પ્રસંગનો પ્રસંગ કહું છું, લાંબી ચર્ચા નહીં કરું, પણ વગર પ્રસંગનો કહું છું. જે વધારે પૈસા વાપર શક્તિ હોય, અને શક્તિ હોવાથી વધારે પૈસા વાપરનારો છે એ માણસ સારો, કે બિલકુલ નહીં વાપરનારો છે એ સારો? અર્થતંત્રનો સૌથી મોટામાં મોટો દુશ્મન હોય તો સાદય છે. મારી વાત તમારા ગળે નહીં ઉતરે, પણ હું તમને સાચું કહું છું, આ દેશને અમે મારી નાખ્યો છે, અમે તમને મારી નાખ્યા છે. કેમ? અમે તમને શીખવાડ્યું છે, ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે, એટલે શું થયું? તમારી ક્વોલિટી ખતમ થઈ ગઈ, ક્વોલિટી ખતમ થઈ ગઈ, ચાલશે એમ. આ વસ્તુ ચાલશે કે ચાલશે, હવે ચાલશે. આ ઘર બનાવ્યું ચાલશે કે ચાલશે,
અમેરિકામાં જઈને જુઓ, અમેરિકામાં આપણો માણસ આવે એટલે પહેલા જ પૂછે કે મોટેલનો ભાવ શું છે, રૂમનો ભાવ શું છે, એટલે કે $16. બારમાં નહીં મળે, બારમાં નહીં મળે કે નહીં, બારમાં તો નહીં મળે, ચાલો વાંધો નહીં, સોળ તો સોળ, પણ સોળમાં કેટલા માણસો રાખો કે બે, અમે ચાર રહીએ તમારું શું બગડવાનું, અમે જમીન ઉપર સુઈ જઈશું. એને શું છે, એને કસ કાઢવો છે. એક રાતના $16 આપવા અને આપણે ચાર રહીએ તો $4 આવે, ને બે આવે તો $8 આવે. હવે પડ્યા જ રહેવું છે ને, આપણે ક્યાં બાંધીને લઈ જવો છે રૂમ એક રાતમાં. આ એની દ્રષ્ટિ. પેલો અમેરિકન આવશે એ પહેલા ભાવ નહીં પૂછે, એ પહેલા પૂછશે ટીવી છે, રંગીન છે કે બ્લેક એન્ડ વ્હાઈટ છે, તો બ્લેક એન્ડ વ્હાઈટ છે કે ના એ નહીં ચાલે, એ નહીં ચાલે, રંગીન જોઈએ. પછી ફલાણું છે, શાવર છે, ફલાણી વસ્તુ છે, ફલાણી વસ્તુ છે, ફલાણી વસ્તુ છે, એટલે કે આ બધું છે. પલંગ કયા છે, કિંગ સાઈઝ છે, ક્વીન સાઈઝ છે કે નોર્મલ છે, એને પછી સાઈઝો હોય છે, એ બધું પૂછે. ને પછી ભાવ પૂછશે કે હવે શું ભાવ છે, કે એક રૂમના $24 આપી દે, $24 આપી દે, બે જ જણા રહેવાના, પણ હવે આપણે સોળમાં કસ કાઢવાના અને સોળમાં ચાર રહેવાના. પેલો કસ નહીં કાઢે, પણ એને જે જોઈએ એ જોઈએ જોઈએ ને જોઈએ, એ નહીં હવે એક રાતમાં $52 એ દ્રષ્ટિ જ નથી એની. એટલે એ દેશ સમૃદ્ધ થયો, એ સમૃદ્ધ થયો. હું તમને દાખલો આપીને સમજાવીશ. માનો કે બે લક્ષાધિપતિ માણસો છે, બે લક્ષાધિપતિઓ છે. એક માણસ 5 રૂપિયામાં દિવસ પૂરો કરે છે, 5 જ રૂપિયામાં. આટલી પોતડી પહેરે છે, પેલી નહીં આવે છે ને પંચ્યુ, એક બંડી પહેરે છે આટલી બાંયવાળી, બસ કપડાં, બીજા કપડાં ખર્ચતા જ નથી, એક જોડ રાખી છે વેવૈના ત્યાં જવા માટે, બાકી બીજું. અને તે 15 વર્ષ જૂની છે, મૂકી રાખી છે. એક બંડી છે, આટલી એક પોતડી છે, અને 5 રૂપિયામાં દિવસ પૂરો કરી નાખે છે. બીજો માણસ પણ લક્ષાધિપતિ છે, એ 500 રૂપિયામાં દિવસ પૂરો કરે છે, 5 રૂપિયામાં નહીં પણ 500 રૂપિયામાં દિવસ પૂરો કરે છે. હવે વિચાર કરો કે પેલો 5 રૂપિયાવાળો કેટલાને રોજી આપે છે, કોઈને નહીં, એ કોઈને રોજી આપતો, કોઈને રોજી નથી આપતો. પેલો 500 રૂપિયાવાળો પગલૂછણિયાને રોજી આપે છે, પંખાવાળાને રોજી આપે છે, ટેપ રેકોર્ડર વાળાને રોજી આપે છે, ટીવી વાળાને રોજી આપે છે, રેડિયો વાળાને રોજી આપે છે, એને 8 જોડી ચંપલ બધા મૂકી રાખ્યા છે મોચીને રોજી આપે છે, કાર્પેટ વાળાને રોજી આપે છે, સોફા સેટ વાળાને રોજી આપે છે, ઝુંબર વાળાને રોજી આપે છે, આ બધી વસ્તુઓમાં એનો પૈસો જાય છે બજારમાં. એના કારણે લોકોના હાથને કામ મળે છે, સીધી સાદી વાત છે કે નહીં? હવે 500 વાળો છે, એને 5માં લઈ આવો એટલે બજારમાં બધા પંખા નાખતા થઈ જશે, કાં તો માખીઓ ઉડાડો કાં તો હવા નાખો. હવે આ દેશ ગરીબ ના થાય તો થાય શું? આ જો આ દેશ ગરીબ ના થાય તો થાય શું? તમે જ્યારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે તમારા માટે ભલે ખરીદો, પણ આડકતરી રીતે કોઈને રોજી આપો છો, આપો છો કે નથી આપતા? તમે દરજીને રોજી આપો છો, તમે મોચીને રોજી આપો છો, તમે સુથારને રોજી આપો છો. આ ઊંઝામાં આટલા બંગલા બન્યા એટલે હું સુથાર નવરા નથી, એટલે સુથાર મોંઘા થયા. 40 વર્ષ પહેલા એ સુથાર તો તમારા ઘેર આવે, રૂપિયો રોજ આપજો ને પૈસા કામ આપો ને, કારણ સુથાર નવરા જ હતા. કેમ કે કોઈ બંગલા બંધાવતા જ નતા, એક થેલી કોઈ સિમેન્ટ નતું લેતું. અર્થતંત્ર પ્રજા સમૃદ્ધ ક્યારે થાય? જ્યારે પૈસાને વાપરવામાં આવે ત્યારે. જો એ પૈસાને વાપરવામાં ના આવે, તમે એમ સમજો સાદાઈ થી રહો, તો એક તરફ તો તમે બજારને મારી નાખો, બજારને મારી નાખો, અને બીજી તરફ માઇન્ડને મારી નાખો, તમારું મગજ ખતમ થઈ જાય. કારણ કે જ્યાં તમારા મગજમાં આ પ્રકારની સાદાઈ પેઠી નહીં એટલે મહત્વાકાંક્ષા ખતમ, તમારી ઈચ્છા શક્તિ ખતમ થઈ જાય. બસ પછી મગ ખાઈને જીવો, એક રોટલો ને આટલું ખાઈ અને જીવી કાઢો, માત્ર પેટ તમારું લક્ષ્ય બની જાય. તમે સિકંદર પેદા ના કરી શકો, તમે વાસ્કોડી ગામા પેદા ના કરી શકો, તમે કોલંબસ પેદા ના કરી શકો, કારણ કે એ જે નિર્માણ છે ને એ મસ્તિષ્કમાં થતું હોય છે, અને મસ્તિષ્કમાં ઈચ્છા શક્તિ જો જાગે તો તમે મહાપુરુષોને પેદા કરી શકો, નહીં તો અડધો રોટલો ખાઈને પડ્યા રહો, બસ ઝોંપડામાં પડ્યા જ રહેવું છે ને, એટલે ઝોંપડપટ્ટીમાં રહે જ છે ને લોકો, બસ પડ્યા જ રહેવું છે ને, પ્રજા મરી જાય, ખતમ થઈ જાય. એટલે મૂળ વાત ઉપર આવો.
એટલે પહેલું જે સુખ છે એ સંપત્તિનું સુખ છે, એનું બીજું જે સુખ છે ને એ સમૃદ્ધિનું સુખ છે. તમે સંપત્તિને ભોગવો, અને ભોગવવાથી કંઈ વાંધો આવવાનો. તમે ઝૂંપડામાં રહો એટલે વધારે ભગવાનનું ભજન કરો, અને બંગલામાં જાઓ તો ભગવાનને ભૂલી જાઓ, ખોટી વાત છે. મેં જોયું છે ઝૂંપડા કરતા બંગલાવાળા વધારે ભજન કરે છે, કારણ કે મારે બધે ઉતરવાનું થાય, બધે ફરવાનું થાય. મેં અનુભવ કર્યો છે કે ઝૂંપડાવાળા બધાની વાત નથી કરતો, મોટા ભાગે સવારના પોરમાં લડતા હોય છે, ઝઘડા કરતા હોય છે, નાની નાની બાબતમાં ગાળો દેતા હોય છે, અને ચકચૂર થઈને પડ્યા હોય છે. બંગલામાં અમે ઘણી, બધાની વાત નથી કરતો, પણ મેં ઘણા એવા બંગલા જોયા છે જ્યાં જનક રહેતો હોય, એ કરોડોની સંપત્તિમાં હોય, પણ આધ્યાત્મિક વ્યક્તિ હોય. આધ્યાત્મિક એને પૈસાનો એ ના હોય, પણ એની સમૃદ્ધિ હજારોને રોજી આપતી હોય. આ બીજું સુખ થયું. હવે ત્રીજું સુખ કહું છું. માનો કે તમારી પાસે પૈસો છે અને તમે સમૃદ્ધિ પણ ભોગવો છો. સોફા સરસ છે, પલંગ સરસ છે, મચ્છરદાની છે, એર કન્ડિશનર છે, બધું છે તમારે ત્યાં, પણ તમને વ્યક્તિનું સુખ નથી. આ ત્રીજું સુખ છે, એનું નામ છે વ્યક્તિ સુખ. વ્યક્તિનું સુખ નથી. વ્યક્તિનું સુખ એટલે સમજ્યા, ઘરમાં કોઈ નથી, કોઈ કહેતા કોઈ નથી. જે વ્યક્તિનું સુખ હોવું જોઈએ ને, એ વ્યક્તિનું સુખ નથી. પૈસાના ઢગલા ઉપર બેઠા છો, રાચ રચીલું બધું છે, પણ ઘરમાં, ઘર તો ક્યારે શોભે, બે ચાર માણસ આગા પાછા આમ તેમ થતા હોય. હવે રૂમ 22 બનાવી દીધા છે, બંગલો એટલો મોટો છે 22 રૂમ છે, એમાં 20 રૂમ તો હંમેશા બંધ જ રાખવા પડે છે, બે રૂમ જ ખોલે છે. 20 રૂમમાં તો ખાલી મહિને ધૂળ સાફ કરવા માટે ખોલીએ છીએ, કારણ કે કોઈ ઘરમાં છે જ નહીં, કોઈ માણસ જ નથી. જોજો કેટલાય માણસોને જોજો, એ માણસના અભાવનું એમને દુઃખ હોય છે. એમની પાસે માણસ નથી, ઉપર આકાશ અને નીચે ધરતી, કોઈ માણસ નથી. અને પશુ છે ને, એ પશુને માણસની જરૂર પડે છે. કૂતરું માણસ પાસે જઈને બેસે છે, બેસે છે ને, ખેતરમાં જઈને જોજો એ તમારી આગળ આવીને બેસશે. ગાય, બળદ, ભેંસ, બકરું, ઘેટું એ પણ માણસની પાસે જઈને બેસે. એનો એક ગોવાળિયો હોય, એક જ, પણ આમ ડચ 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 કરીને આમ હેડે એટલે બધા હેડે. હું તો વિચાર કરી જઉં કે હા, શું એનસીસીની ટ્રેનિંગ આપેલી છે. રોડ ઉપર એ 200-500 ઘેટા બકરા લઈને આવતો હોય, ડાબા હાથે લાઈન સર ચલાવતો હોય, એક આગળ ને એક પાછળ, બરાબર અડધી લાઈને ગાયો બધા, અને જ્યાં એને આમ કરીને આમ આમ લાકડી કરીને બધા ઉભા રહ્યા. સામે ઘાસ નાખેલું હોય, એટલા ઘાસના પૂરા નખાતા હોય, પણ એને આમ લાકડી કરીને આમ આમ કર્યું નહીં, બધી ગાયો ઉભી રહી જાય. આ રબારીઓને જો આ માણસોના રબારી બનાયા હોય તો. અહીંથી તમે છૂટો છો ને, જયારે કથા છૂટો છો ત્યારે કોઈ આમ ચાલશે ને, કોઈ આમ ધક્કો મારશે ને, કોઈ આમ કોઈનું ચંપલ ફેંકી દેશે ને, કોઈ કાંઈ ફેંકી દેશે ને. કેટલી ટ્રેનિંગ છે, કેટલી વ્યવસ્થા છે. એટલે આ બીજું જે સુખ છે ને, ત્રીજું જે સુખ છે ને, એ વ્યક્તિ સુખ. વ્યક્તિ સુખ ઘણા માણસોને માણસ નથી હોતા. એના ઉપર એક ચોથું સુખ છે. હવે માનો કે કોઈના ઘરમાં સંપત્તિ છે, બેંક બેલેન્સ છે, ચોપડીઓમાં ફલાણામાં ફલાણામાં ઘણોય પૈસા ઘણા રોકેલા છે, અને સમૃદ્ધિ પણ છે, રાચ રચીલું પણ છે, ખૂબ ઘરમાં વસાયું છે, જેટલું જોઈએ એટલું લાઈ લાઈન વસાવ્યા જ કર્યું છે, એ બરાબર છે. માણસોય ઘણા છે, માણસોય થોડા નથી, બધા માય નહીં એટલા માણસો છે, પણ શું નથી, ભાવ સુખ. ભાવ સુખ એમાં રહેનારા માણસોને ભાવ નથી, કોઈ કોઈના ઉપર ભાવ ભાવ નથી. રસોઈ થાય છે, ટેબલ ઉપર મૂકે, જમી લો, લોજમાં જમવું સારું, એના કરતા લોજમાં જમવું સારું, પણ ઘરમાં જમવું ખોટું, કારણ કે કોઈના ચહેરા ઉપર ભાવ જ નથી. આ પડ્યું જમી લો, કો તો આપીએ, ના કો તો પાછું મૂકી દઈએ. અને એટલે માણસ છે ને એ ખાલી ને ખાલી રહેશે, ખાલી ને ખાલી રહેશે. નોટ કરજો, ભરવા જેવી ત્રણ ચીજો છે, પૈસાથી તિજોરી ભરાય, જ્ઞાનથી મસ્તિષ્ક ભરાય, પણ ભાવથી હૃદય ભરાય. ભાવથી હૃદય ભરાય. પૈસાથી તિજોરી ભરી હોય
છલકાતી હોય અને જ્ઞાનથી મગજ ભર્યું હોય, પણ હૃદય ખાલી હોય તો માણસ છે ને એકલી તિજોરીથી જીવી નથી શકતો, એકલા જ્ઞાનથી જીવી નથી શકતો, એને જીવવા માટે હૃદય જોઈએ, લાગણી જોઈએ. બહુ મોટો વકીલ હોય, બહુ મોટો બેરિસ્ટર હોય, બહુ મોટો પ્રોફેસર હોય, બહુ મોટો જ્ઞાની પુરુષ હોય, બિરલા જેવો નગરશેઠમાં પૈસાદાર માણસ હોય, પણ જ્યારે ઘરમાં પગ મૂકે અને છોકરાના છોકરાને આમ તેડીને ગળે લગાવી દે ત્યારે જે સુખ મળે ને એ લાગણીનો સુખ છે. આવડું છોકરું હોય ને આમ કરીને, હવે પેલો જે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જે ધડાકા લેનારો માણસ છે ને, હવે છોકરા આગળ કેવો થઈ જાય છે? એ છોકરો મૂંછ પકડે છે, જોકે હવે તમે બધાએ દરેજ કઢાવી નાખી હશે, તોય પણ બાપ જેનો દાદા મોઢું લાંબુ કરે છે, પકડો બેટા પકડો, ખેંચો, એ ટોપી ઉતારે છે. હવે હાઈકોર્ટમાં ઉતારી જ જોવાય એની ટોપી. એ એટલો મોટો પાવરફુલ માણસ છે, પણ પેલું એનું છોકરાનું છોકરું છે ને એ દાદાની ટોપી ખેંચે છે, એટલે દાદા આમ માથું લાંબુ કરે, ખેંચો બેટા ખેંચો. હવે કયું સુખ છે? ભાવ સુખ. એ ભાવ સુખ છે, ભાવ સુખ છે. ફ્રાન્સમાં એક બહુ મોટો નવલકાર થયો, નવલકથાકાર થયો, તમે નામ સાંભળ્યું હશે, રોમા રોલા. રોમા રોલા, રામકૃષ્ણ પરમહંસની પ્રસિદ્ધિ એમણે કરી. રામકૃષ્ણને બહાર કોઈ ઓળખતું નહોતું. રામકૃષ્ણ પરમહંસનું નાનું જીવન ચરિત્ર રોમા રોલાએ લખ્યું અને યુરોપમાં એમની પ્રસિદ્ધિ કરી. રોમા રોલાએ એક ઉપન્યાસ લખ્યો છે અને ઉપન્યાસની અંદર હૃદયની દુર્બળતાની એક એવી કડી મૂકી દીધી છે ને, આ લોકો બહુ નવા નવા પ્રયોગો કરે. એક બાપ છે, એને 5 છોકરા છે અને 5 છોકરાને જોઈને ગાડો ગાડો થઈ જાય છે. કયું સુખ? ભાવ સુખ. ભાવ એટલે લાગણી, અને લાગણી શું છે? લાગણી તમારા ઉપર ઢળે અને તમારી લાગણી બીજાના ઉપર ઢળે. લાગણી ઢળે એનું પણ સુખ અને લાગણી ઢોળો એનું પણ સુખ. છોકરાને તમે ખવડાવો ને ખવડાવવાનું સુખ, ના ખાતો હોય તો બેર લે લે થોડું ખા થોડું ખા થોડું ખા, ખવડાવવાનું એક સુખ છે અને ભાવ સુખ કહેવાય. પેલો બાપ છે ને ઉપન્યાસકાર એની એના પાત્રોની રચના કરે છે, એ બાપ છે એ છોકરાઓના માટે કેટલી કેટલી વસ્તુઓ લાવે છે, કઈ કઈ નવામાં નવા રમકડા, નવામાં નવી વસ્તુ લાવી લાવીને આપે છે, ભરપૂર. બસ મારા છોકરા મારા છોકરા. અને પછી એની પત્નીને કહે છે કે જો દુનિયામાં ઘણાય બાપ હશે પણ હું મારા છોકરાઓને જેટલું વાલ કરું છું એટલું વાલ કોઈ બાપ કરતો હશે. એટલે એની પત્ની કશું બોલતી નથી, પણ માર્મિક મંદ મંદ હસે છે, માર્મિક હાસ્ય કરે છે. એટલે પેલો એનો એ પૂછે છે કે તું કેમ હા કેમ નથી પાડતી? કેમ બરાબર છે, તમે કહો છો એ બરાબર છે, પણ પછી તો પેલો બહુ છેડો લે છે, બહુ છેડો લે છે. એટલે એની પત્ની કહે છે હું તમારા આ ભાવ સુખમાં અડચણરૂપ થવા નથી માગતી, તમારું ભાવ સુખ કાયમ રહે હું એમાં અડચણરૂપ થવા નથી માગતી, તમે ને તમારા બાળકો ખૂબ કિલ્લોલ કરતા રહો, મને આનંદ આવે છે. પણ હવે પેલો પતિ તો પાછળ જ પડી ગયો, કોઈના પાછળ ના પડવું. બોલ શું છે, તું કેમ બરાબર, કંઈક તારા મનમાં ગૂંચાય છે, કંઈક તારા મનમાં ગૂંચાય છે. એટલે એણે કહ્યું કે ગૂંચાય છે એ વાત તો સાચી છે, પણ હું કહીશ ને તો તમારું જીવન ધૂળ ધાણી થઈ જશે, એટલે વધારે આકાંક્ષા જાગે કે નહીં, બોલ તને શું છે. અને પછી પેલો રોમા રોલા પેલી એની પત્નીના દ્વારા કહેવડાવે છે જો આ 5માં 1માં પણ તારું લોહી નથી, આ 5માંથી 1માં પણ તારું બ્લડ, અને બીજા દિવસથી હવે છોકરા ઝેર જેવા થઈ ગયા. થઈ ગયા કે ના થઈ ગયા? હવે રમકડા નથી લાવતો, હવે ખાવાનું નથી લાવતો, હવે ચોકલેટ નથી લાવતો. એની એની જિંદગીમાં આગ લાગી ગઈ, હોળી સળગી ગઈ. હે હા, બસ આને ભાવ સુખ કહેવાય. ભાવ સુખ છે, અને ભાવમાંથી અભાવ થાય ત્યારે એ વેદના કહેવાય, એનું નામ પીડા કહેવાય. એ બંગલામાંય હોય, એ સમૃદ્ધિની છોડો ઉછળતી હોય ત્યાંય હોય,
કોઈના આરસ પણ જોઈને ખુશખુશ ના થઈ જશો કે હા 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 શું મજા આવતી હશે. અરે મજાનો પોઈન્ટ તો પેલા ભાવ સુખમાં છે, અને ઝૂંપડામાં હોય શકે. માણસ ઝૂંપડામાં રહેતો હોય પણ કિલ્લોલ કરતા હોય, કિલ્લોલ અડધો રોટલો પણ આગ્રહથી જ ખવડાવતા હોય, તમે ખાઓ તમે ખાઓ તમે ખાઓ. પેલા કે ના તું ખા તું ખા. તો આ ચોથું સુખ છે, એનું નામ છે ભાવ સુખ. અને ઈશ્વરની બહુ દયા થાય, બહુ કૃપા થાય. મુદ્દાને સમજી લેજો, તમારા પુરુષાર્થની સીમા છે. પૈસો કમાવો, ભાવ ઉત્પન્ન ના કરી શકો. લોજનું જમવું એ જુદી વસ્તુ છે, પણ લોજમાં પીરસનારને કોઈ ભાવ છે ખરો? બરાબર, રોટલી આપીને ચાલ્યો જાય, પેલો ફરતો ફરતો આવે એટલે આપીને ચાલ્યો જાય. પણ ભાવ ઉત્પન્ન કરવો એ બહુ કઠિન છે. તમને સંપત્તિ મળ્યું હોય, સમૃદ્ધિ મળ્યું હોય, વ્યક્તિઓ મળ્યા હોય, અને સાથે સાથે ભાવ મળ્યો હોય. મેં ઘણા એવા કુટુંબો જોયા છે, એક ઘરમાં 20-20 માણસો રહેતા હોય, 20-20 માણસો, છોકરાઓ, છોકરાની વહુઓ, એમના છોકરાઓ, વિધવા થયેલી બેન, નણદ, ફલાણું ફલાણું, ડોશી ડોહા. પણ ભાવ ઉભરાતો હોય, ભાવ ઉભરાતો હોય. પેલો દુકાનથી રાત્રે આવે ને, પણ એની માં ને એની પત્ની ને એની ભાભીઓ, આયા ભાઈ આયા ભાઈ, લો ગરમ પાણી છે, પગ ધોઈ લો, નહીં લો, લો હેડો આ ગરમ ગરમ ચા પી લો, તમારા માટે આ ગરમ ગરમ, હજુ ગેસ ઠાર્યો નથી, આટલી રોટલી બાકી રહેવા દીધી છે, તમને ગરમ ગરમ ખવડાવજો. આખો દિવસ પેલા એ દુકાનમાં મહેનત કરી હોય ને, બધો થાક ઉતરી જાય. હવે પેલો રાત્રે 8-9 વાગે થાકેલો, હારેલો, કંટાળેલો દુકાનેથી આવે, ત્યારે અહીંયા 10 બૂમો પાડો ત્યારે કોઈ માંડ બારણું ઉઘાડે, બારણું ઉઘાડું હોય જ નહીં. 10 વાર બૂમો પાડો, કોઈ છે કે મરી ગયું છે કે જીવતું છે, ત્યારે વળી અંદર અડધું જીવતું કોઈ માણસ હોય, માંડ અડધું જીવતું હોય, એ આવીને બારણું ઉઘાડે. અને બારણું ઉઘાડે એટલે એને ઊંઘ ચડેલી હોય, એ બારણું ઉઘાડીને ધબ દઈને સૂઈ જાય પાછું. એટલે હવે તમારે પગ ધોવા હોય તો પગ ધોવો, હાથ ધોવા હોય તો હાથ ધોવો, માથું ધોવું હોય તો માથું ધોવો, અને કંઈ પડ્યું હોય તો તમારી જાતે લઈને ઠંડુ બરફ જેવું ખાઈ લો. એટલે પેલો દુકાનનો થાક છે ને, એના કરતા આ થાક મારી નાખશે. દુકાનનો થાક તમને નહીં મારે, પણ આ થાક તમને મારી નાખશે. અને પછી એ વિચારો ટૂંટીઓ વાળીને મળે, હવે એ અડધું મળધું થઈને પડે પછી. હવે આ જિંદગી નીકળે કેવી રીતે? પેલા આરસપણ જોનારા તો રાજી રાજી થઈ રહ્યા છે, પણ એમને ખબર ક્યાં છે કે આ આરસપણની જે ઠંડક છે ને, એવો જ બરફ અંદર પેસી ગયો છે. બધે બધા ઠંડા માણસો છે, ઉષ્મા નથી. જે ભાવની ઉષ્મા હોવી જોઈએ ને, એ હૃદયની જે ઉષ્મા હોવી જોઈએ. અહીંયા ખબર નહીં, ડોક્ટરને બોલાવો, તપાસ કરો કે હૃદયમાં ધડકારો છે કે નહીં, કે બંધ પડી ગયો છે, શું થયું છે. આ ચોથું સુખ છે ભાવ સુખ. પાંચમું ને જે છેલ્લું સુખ છે ને, એ આત્મસુખ છે. એની ચર્ચા નથી કરવી, એ આધ્યાત્મિક વિષય છે. પણ પાંચમું સુખ છે ને, એ આત્મસુખ છે. એક ઝૂંપડીમાં, એક કુટિયામાં એકલો માણસ રહેતો હશે, એને સંપત્તિ નથી, એને સમૃદ્ધિ નથી, એને વ્યક્તિઓ નથી, પણ આત્મસુખમાં એ તલ્લીન છે. એને કોઈની જરૂરી નથી, પણ એ તો દુનિયાની વાત નથી, કોઈ વ્યક્તિની વાત છે. એટલે ભગવાન કૃષ્ણ છે ને, એ કૃષ્ણ જયારે વ્યષ્ટિ કરવા નીકળ્યા, રાજદૂતનું કાર્ય કરવા જયારે નીકળ્યા, ત્યારે એમણે જોયું કે મારે ઉતારો ક્યાં કરવો, સંપત્તિવાળાના ત્યાં કરવો, સમૃદ્ધિવાળાના ત્યાં કરવો, કે જ્યાંથી ભાવ સુખ મળે ત્યાં કરવો. સંપત્તિ ને સમૃદ્ધિવાળો તો દુર્યોધન હતો, એનો મહેલ તો આલિશાન, બીજાય ઘણાય હતા, પણ ભગવાન કોઈ મહેલમાં જઈને ના ઉતર્યા. પણ કોના ત્યાં જઈને ઉતર્યા? વિદુરના ઝૂંપડામાં જઈને ઉતર્યા. કેમ કે ત્યાં કયું સુખ હતું? ત્યાં ભાવ સુખ હતું, ભાવ સુખ હતું. એટલે હું તમને ભલામણ કરું છું, મહેલ જોઈને મહેમાન ના થશો, મહેલ જોઈને મહેમાન ના થશો, પણ ભાવ જોઈને મહેમાન થશો. અને જો મહેલ જોઈને મહેમાન થયા અને ભાવ નહીં હોય તો દિવાલો કરડવા દોડશે. તમને ઉતારો આપ્યો હોય, બસ જાણે પેલા ગોદામમાં નાખ્યા હોય ને, એવી રીતે નોકરને કહી દીધું હોય ટાઈમ થાય એટલે જમાડી દેજો, એટલે નોકર કહે ચાલો જમી લો, એટલે તમે જમી લો. પછી એક એક દિવસ તમને ઝેર જેવો લાગશે, ક્યારે ભાગીએ અહીંથી, ક્યારે ભાગીએ, ક્યારે ભાગીએ.
મહેલ જોઈને મહેમાન ના થશો. જો મહેમાન ગતિ જ કરવી હોય ને મહેમાનપણાનું જ સુખ લેવું હોય તો ભાવ જોઈને થજો. ભલે એનું ઘર નાનું હોય, ભલે એની એને એની પાસે પૈસા ઓછા હોય, અરે દોડા દોડી કરશે, દોડા દોડી કરશે તમારા માટે. શું લાવું, શું રાંધું, શું ખવડાવું, તમને શું કરું, એ એ એક કોથળો પાથરીને બેસાડશે ને, એ કોથળામાં તમને આનંદ આવશે. અને પેલા ગાલીચા હશે ને, એ ગાલીચામાં પણ મોઢા બધાના જુઓ તો ચડેલા, આમ ચડી ગયેલા. અરે જરાક તો હસો ભાઈ, કંઈક તો ચહેરા ઉપર હસો કંઈક. અમે હસવાનું જ બંધ કર્યું છે. હું એક ગામમાં કથા કરું, આખો ચાતુર્માસ કરવાનો, અને એમાં બન્યું એવું કે એક શેઠ છે ને, એ મારા સામે જ બેસે, રોજ સામે જ બેસે. અને મોતિયો ઉતરાવેલા એટલે પેલા મોતિયાના ચશ્મા પહેરે, એટલે મોતિયાના ચશ્મામાંથી આપણે જોઈએ ને તો આંખ મોટી દેખાય, એટલે કાચ મોટો હોય ને એટલે મોટી દેખાય. ત્યારે હું જોઉં ઘણી વાર, આમ નજર ફેરવતો ફેરવતો એમના ઉપર નજર કરું તો આવડી મોટી આંખ મારા સામે જોઈ રહી હોય, આમ જોઈ રહી હોય. પછી ઘણી વાર હસવાની વાત આવે, લોકો બધા ખડખડાટ હસતા હોય, હું શેઠ તરફ જોઉં તો બિલકુલ હસે નહીં, બિલકુલ હસે નહીં. આમ આંખ કરીને જોયા, મેં કહું આ માણસ બેરો હોવો જોઈએ, કહો કે ના કહો, પણ આ માણસ બેરો હોવો જોઈએ. કંઈ સમજતો નથી એટલે હસતો નથી. પણ પછી મને યાદ આવ્યું કે ના ના, બેરો હોય એ બે વાર હસે. એક તો બધાને જોતા હસે છે એટલે આપણે હસો, અને પછી સમજે ત્યારે હસે. આ તો બે વારે નથી હસતા. અને પછી તો મારી મુશ્કેલી શું થઈ ગઈ કે જ્યારે કોઈ હસવાની વાત આવે ને ત્યારે હું લોકો તરફ ના જોઉં, પહેલા જ શેઠ તરફ જોઉં કે હવે કંઈક હસ્યા, આ વખતે હસ્યા કંઈ, પણ હસવાની વાત જ નહીં, આમ ડોળા કાઢીને બેઠા હોય. હું વિચારમાં પડી ગયો કે આ શું હશે, આનું કારણ શું હશે. પછી એમના ત્યાં જમવાનું થયું, એમનો વારો આવ્યો જમવા જવાનો, એમના ત્યાં મને જમા પંખો લઈને આમ બેઠેલા. મેં એમને કહ્યું કે જુઓ, લોકો મારી પાસે શંકા સમાધાન માટે આવે છે, પ્રશ્નો લઈને આવે છે, કંઈક મૂંઝવતા પ્રશ્નો. મારે તમારા આગળ એક પ્રશ્ન પૂછવો છે, એક શંકા મને છે, મારી જિજ્ઞાસા છે, તમે એનું સમાધાન કરો. મને કે શું બાપજી? મેં કહ્યું તમે બહેરા છો? કે ના. ત્યારે તમે કથામાં આગળ બેસો છો, આખી સભા હસતી હોય છે, તમે કેમ નથી હસતા? મને કે હસ્યાને 6 વર્ષ થયા. હે, શું વાત કરો છો, હસ્યાને 6 વર્ષ થયા, 6 વર્ષથી હસવાનું જ બંધ કર્યું છે? બિલકુલ નહીં. પછી એને વાત કરી, એ તો બધી વાત કરવા જેવી નથી, પણ એને વાત કરી, અને વાતનો અર્થ એવો હતો કે એના હૃદય ઉપર એવો આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો, એ આઘાતે એના જિંદગીનું હાસ્ય છે એ કરમાવી નાખ્યું છે. ડાયો માણસ છે, સમજ્યું છે, અને સમજૂને જ વધારે ફટકા હોય, મૂર્ખને ફટકા હોય, જે સમજવું હોય ને એ સમજૂને જ વધારે ફટકા હોય. એટલે ભાવ જોઈને મહેમાન થજો, મહેલ જોઈને મહેમાન ન થશો. કૃષ્ણ ઉતર્યા, વિદુરાણીના હાથનું છોતરું ખાધું, એટલામાં તો વિદુર આવી ગયા. અને વિદુર આવ્યા એટલે વિદુરે ગાંડા ગાંડા, ઓ ભગવાન, મારે ત્યાં તમે અચિંતા ના અકસ્માત આવી ગયા, બે ગાંડા ગાંડા થઈ ગયા, ઘેલા ઘેલા થઈ ગયા. દાન ક્યારે દીપી ઉઠે? જ્યારે તમે દરિદ્ર હોવ ત્યારે. દાનમ દરિદ્રસ્ય યુનામ તપઃ. તપ ક્યારે શોભે? જ્યારે તમે યુવાવસ્થામાં હોવ ત્યારે. હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા, 70, 75 પહોંચ્યા, હજમ થતું નથી. એક વાર જમીએ છીએ તો જમો જ ને, હવે કયું મોટી નવાઈ કરો છો? એક વાર જ જમો ને, હવે ખાઈ તો જુઓ, બીજી વાર પચતું તો છે નહીં, હવે એક વાર જ જમવાના હતા ને. યુનામ તપઃ, યુવાવસ્થામાં માણસ તપ કરતો હોય તો એનું એ તપ દીપી ઉઠે. દાનમ દરિદ્રસ્ય, અને દાન છે એ દરિદ્રનું શોભે. ગરીબ માણસ હોય ભલે ને રૂપિયો આપે, પણ રૂપિયો એનો દીપી ઉઠે. જ્ઞાને મૌનમ, પણ પ્રચંડ જ્ઞાની હોય પણ મૌન રહેતો હોય, બડબડ 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 બોલ 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 ના કરતો હોય પણ મૌન રહેતો હોય, તો જ્ઞાને મૌનમ. અને શક્ત ક્ષમા, તમે શક્તિશાળી માણસ હોવ, બળવાન માણસ હોવ, કોઈને આમ ચપટીમાં ચૂંથી નાખો એટલી તમારી શક્તિ હોય, ત્યારે તમારી ક્ષમા શોભી ઉઠે. ક્ષમા, ભલે એને ઠેસ મારીને કઈ નહીં, હોય ભાઈ લાગી જાય, ક્ષમા, શક્તિમાં ક્ષમા શોભે. હવે સિંહ છે એ ઉંદરને ક્ષમા આપે તો શોભે, પણ સિંહને ઉંદર ક્ષમા આપે તો? ઉંદર કે જા તને માફ કર્યો, હવે માફ નહીં કરે શું કરવાનો હતો? બીજું કરી તો જો.
એટલે દાનમ દરિદ્રસ્ય, અતિથિ ક્યારે શોભે, આ વાત યાદ રાખજો. તમારે ત્યાં કોઈ મહેમાન આવે ને અતિથિ આવે, અતિથિ ક્યારે શોભે, જ્યારે તમારા ઘરમાં કશું ન હોય ત્યારે. તમારા ઘરમાં તો એ બધું ઘી દૂધ તેલ ફલાણું 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 ઢગલા બંધ પડ્યું છે, તમારે તો ખાલી ઓર્ડર જ કરવાનો છે, ખાલી ઓર્ડર જ કરવાનો છે, દૂધપાક બનાવજો. થઈ ગયો, નોકરને રાજસ્થાનનો માણસ રાખેલો છે, દૂધપાક થઈ ગયો. પણ ઘરમાં કોઈ વસ્તુ ન હોય અને મહેમાન આવીને ઉભા હોય પણ તમારું મન માનતું ન હોય, ત્યારે તમારો આતિથ્ય સત્કાર ત્યારે શોભી ઉઠે, ત્યારે તમે અમર થઈ જાઓ. પછી એ પતિ છે ને એ પત્ની પાસે જાય, ચૂપચાપ રસોડામાં, શું સ્થિતિ શું છે, કશું નથી, શું ખવડાવશું, આ પાંચ મહેમાન આવીને બેઠા છે, શું ખવડાવશું. અને પતિ ને પત્ની બે ચિંતામાં મૂકી જાય. પેલી પત્ની હોય ને એ કે જાઓ આ તપેલી જઈને વેચી આવો, પેલા દુકાનવાળાના ત્યાં કરિયાણાવાળાના ત્યાં જઈને આ તપેલી ગીરો મૂકી આવો અને એના ઉપર સીધું લઈ આવો. આવા ઇતિહાસ બનતા હોય છે કે નથી? આ તો પૈસો તો હવે થયો, પેલા ક્યાં પૈસો હતો, પેલા પૈસો ક્યાં હતો. એટલે પેલી કે જો ઘરની આબરૂ નહીં જવા દઈએ, એ મહેમાનને વાતે ચડાવો, કંઈક બીજે આમ તેમ કંઈક કામમાં લગાવો, આપણે તપેલી વેચો, આપણી વાલામાં વાલી વસ્તુ હોય એ વસ્તુ વેચો, પણ એને તો આપણે શિરોને શાકને કરીને જમાડવું જ છે. અને પછી એ ઘરની વાલામાં વાલી વસ્તુ હોય એ વેચીને જ્યારે શિરો પૂરી કરીને તમને જમાડે, એનું નામ આતિથ્ય કહેવાય. મારું પેલું એક પુસ્તક વાંચજો, મારા અનુભવો છે. બારડોલીમાં મને એક ડોહો મળેલો, એ ત્રણ રોટલા કરેલા અને એ ત્રણ રોટલામાંથી જે ખવડાવેલું, હવે એવો તો એવી મજા તો દૂધપાકમાં ના આવે, એને ભાવ છે, અમે ગમે તે પણ અમને ખવડાવવું છે. વિધુર અને વિધુરાણી બે કોઈ પૈસાદાર નથી, ગરીબ છે, સામાન્ય છે, પણ કૃષ્ણ એમના ત્યાં જઈને ઉતર્યા છે અને ભાવ વિભોર થઈ ગયા છે, ત્રણે ભાવ વિભોર થઈ ગયા છે, એમ ભાવના હિલોડા લઈ રહ્યા છે. કેમ આવ્યા હતા, કામે આવ્યો છે, બહુ મહત્વનું કામ કરવા આવ્યો છું, દુર્યોધનની સાથે વ્યષ્ટિ કરવાની છે એટલા માટે આવ્યો છું. અને પછી એ દુર્યોધનના ત્યાં સભામાં ગયા, કેવડાયું, કૃષ્ણ આવ્યા છે, સમજૂતી કરવાની છે, સંધિ કરવાની છે, બેસાડ્યા, આવકાર આપ્યો, બેસાડ્યા. બેસાડ્યા તો ખરા, પણ દુર્યોધને એ વખતે કૃષ્ણને એક વ્યંગ કહ્યો છે, એક ટોણો માર્યો છે, ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય માં ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજન. દુર્યોધને આ વ્યંગ માર્યો છે, કૃષ્ણ તમે અમારા અમારા નગરમાં આવ્યા, ઉતરવાની કોઈ જગ્યા ના મળી તમને, આવડું મોટું ગામ છે, મારે ત્યાં ઉતરવું તો ને, અને મારે ત્યાં નતું ઉતરવું તો ભીષ્મના ત્યાં ઉતરવું તો ને, દ્રોણના ત્યાં ઉતરવું તો ને, પણ કોઈ તમને ઉતરવાની જગ્યા ના મળી તો પેલા શુદ્રના ત્યાં જઈને ઉતર્યા. વિદુરને લોકો શુદ્ર કહે છે, એ જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર હોવા છતાં પણ સમાજમાં એને શુદ્ર બનાવ્યો છે. કૃતમ વૃષલગેહ ભોજનમ ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય માં ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજનમ. વૃષલ એટલે શુદ્ર, પેલા શુદ્રના ત્યાં જઈને તમે જમી આવ્યા, તમને વિચાર ના આવ્યો, અભળાઈ ગયા, અભળાઈ ગયા, જરાક તો વિચાર કરવો તો, કોના હાથનું પાણી પીવાય ને કોના હાથનું પાણી ના પીવાય, આ તો તમે સત્યાનાશ વાળી નાખ્યું બધું. કૃષ્ણ એ વખતે જે જવાબ આપ્યો છે ને, એક એક માણસે યાદ રાખવા જેવો, તમે બધા કૃષ્ણની આરતી તો ઉતારો, પણ એમણે જે કહ્યું હોય ને એ એમના સુધી જ રહેવા દેવાનું. કૃષ્ણે જવાબ આપ્યો છે, ન શુદ્રા ભગવદ ભક્તા ચાંતિજા બ્રાહ્મણા સ્મૃતા સર્વ વર્ણેશુ તે શુદ્રા યે ભક્તા જનાર્દને. મહાભારત, ન ભક્તા ન ભક્તા ન શુદ્રા ભગવદ ભક્તા, જે ભગવાનનું ભજન કરે છે ને એ શુદ્ર નથી. દુર્યોધન તે શુદ્રની વ્યાખ્યા જ ખોટી કરી છે, ન શુદ્રા ભગવદ ભક્તા, જે સવાર સાંજ શાંતિથી સાત્વિકતાથી રહે છે ને ભગવાનનું ભજન કરે છે એને તું શુદ્ર કહે છે. ન શુદ્રા ભગવદ ભક્તા ચાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા, એ અંત્ય જ હોય ને અંત્ય જ મારા માટે બ્રાહ્મણ જ છે.
એ ભલે અંત્ય જ હોય, પણ જો ભગવાનનું ભક્તિ ભક્તિ કરતો હોય તો મારા માટે તો એ બ્રાહ્મણ જ છે. પણ અર્જુન, તારે જો શુદ્ર જ જાણવો હોય તો હું તને બતાવું. સર્વવર્ણેષુ તે શુદ્રા, બધા જ વર્ણોની અંદર શુદ્ર તો એને કહેવાય. યે હ્ય ભક્તા જનાર્દને, જે ભગવાનના વિમુખ થયેલા છે, જે ભગવાનથી વિમુખ થયેલા છે, જે ભગવાનના વિદ્રોહી થયેલા છે, એ બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો હોય તો એ શુદ્ર જ છે. સર્વવર્ણેષુ તે શુદ્રા, યે હ્ય ભક્તા જનાર્દને. એટલો સચોટ જવાબ આપ્યો છે. અને પછી બીજી એક વાત કહી છે, યાદ રાખજો, તમે બધા યાદ રાખજો, જો દુર્યોધન પારકા ઘેર ભાણું બે રીતે મંડાય, પારકા ઘેર ભાણું માંડવું હોય તો એના બે જ કારણો છે. એક તો પ્રેમના કારણે, તમારો અને મારો પ્રેમ હોય તો પ્રેમના કારણે એક માણસ બીજાના ત્યાં જઈને જમે, બીજો માણસ પેલાના ત્યાં જઈને જમે, હોંશે હોંશે જમે, પોતાની જાતે છીંકામાંથી લઈને જમે, માગીને જમે, રોટલા ખાવા છે માગીને જમે, પણ પ્રેમ છે એટલે. અને બીજું છે, જ્યારે માણસની દશા બેસી ગઈ હોય ત્યારે. પ્રેમ નથી પણ હવે જમ્યા વિના છૂટકો નથી, ક્યાં જશો, હવે પૈસો નથી અને ભૂખ લાગી છે એટલે હવે નીચું ઘાલીને જમી લેવાનું, માથું નીચું કરી અને માન ગૌરવ એ બધાને નેવા ઉપર મૂકી અને એના આંગણે બેસીને બે કોળિયા ખાઈ લો, કારણ કે એટલી ગરીબાઈ છે, એટલી એટલી દશા બેસી ગઈ છે, બીજું કોઈ કારણ નથી. અને કૃષ્ણ કહે છે, જો દુર્યોધન, આ બે માંથી આપણા વચ્ચે એકે કારણ નથી, મારે ને તારે પ્રેમ નથી. જો મારે ને તારે પ્રેમ હોત ને તો હું વિદુરના ત્યાં ના ગયો હોત, પણ મારે ને તારે પ્રેમ નથી એટલે હું તારા ત્યાં આવીને જમી ન શકું. એમ મારી એવી દશા નથી બેસી ગઈ કે તારા આંગણે આમ બેસીને ખાઈ લઉં, નીચું મોઢું ઘાલી અને ખાઈ લઉં, એટલી મારી દશા નથી બેસી ગઈ, હજુ તો મારી જોર છે બાવડામાં, એટલે મેં તારા ત્યાં ભોજન નથી કર્યું, અને એટલા માટે મેં વિદુરના ઘરમાં ભોજન કર્યું છે કે વિદુરને મારે પ્રેમ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. સંસાર એટલે સંસાર, અને સંસારમાં વ્યવહાર હોય છે, અને વ્યવહારમાં પ્રેમ નથી હોતો, વ્યવહારમાં વ્યવહાર હોય છે. બેના ભેદ સમજો. તમે નહીં, તમે નહીં ભાઈ, તમે બેસી જાઓ. વ્યવહાર છે ને, એ વ્યવહારમાં મોટા ભાગે વ્યવહાર હોય છે, પ્રેમ ઓછો હોય છે, ઘણી વાર નથી હોતો. બે વેવૈયોને જમાડે, ફલાણાને જમાડે, ફલાણાને જમાડે, એ તો જમાડવા પડે છે એટલે જમાડો છે. હે, શું કરે, છૂટકો નથી, જમાડવા પડે છે. બાકી તો આમ આમ ઝટકા જેવા લાગે છે. જે તમારી છોકરીઓને કાઢી મૂકે, તમારી દીકરીઓને જે પજવે, બાળી મૂકે, એમને જમાડવામાં હરખ આવે ખરો? એમને જમાડવામાં ભાવની ધારાઓ છૂટે ખરી? જાણો છો કસાઈ છે, દીકરીને રીબાવે છે બિચારા, નથી જીવવા દેતા, નથી મરવા દેતા, અને નથી હરખા ખાવા દેતા. આ તો સારું છે, હવે તો સારો જમાનો આવ્યો. બધા જૂની જૂની વાતો કરે ને, પહેલાં આવું હતું, પહેલાં આવું હતું, અરે ખોટી વાતો છે, પહેલાં કરતા અત્યારે ઘણું સારું છે. આ પહેલાંની સાસુઓ તો વહુઓને પેટ ભરીને ખવડાવતી જ નહીં. પૂછી જુઓ, આ બેઠી હોય એમને પૂછી જુઓ, પૂછી જુઓ હું ખોટું કહેતો હોઉં તો. પાછળથી તે એમના નસીબમાં શાખ ના હોય, ભાત ના હોય, વહુઓનો ખોરાક, વહુઓને તો ઘી ખવાય નહીં, વહુઓને તો દૂધ ખવાય નહીં, એ બધું પાછળનું થોડું થોડું અડધું પડધું જેવું તેવું ખવડાવવાનું. અરે હવે આ ડોશીઓ કહે છે એ તો વજન ના વધી જાય ને એટલે અમે એમ કરતા હતા એમ કે. હવે હવે તો એમના હાથમાં રહ્યું જ નથી, વહુઓના હાથમાં જ ફ્રીજ આવી ગયું છે. એટલે હવે વહુઓ કહે છે કે હવે તમે તમારું વજન અમે ઉતારીએ, હવે આડો, હવે પહેલા તમે અમારું વજન ઉતારતા હતા, હવે અમે અમે તમારું વજન ઉતારીએ. ગામડામાં જઈને જુઓ ને તો ગામડામાં જે પેલો કોઠો હોય ને નાનો સરખો ઘરમાં અંદર, એમાંથી તો વહુથી હાથે ના નખાય. અને ડોશી તો પાછી એવી ને જબરી હોય ને દિવસમાં ચાર વાર ચેકિંગ કરે, પેલું ઘી ઓછું તો નથી થયું ને, ગોળના ડબ્બામાં ઓછું તો નથી થયું ને, આમ જોઈને વહુ અમે ડોરો કાઢે, ગોળ ઓછો દેખાય છે, હવે શું કરવું, આ ઘરમાં તો રહેવું તો કેવી રીતે રહેવું, કેવી રીતે રહેવું. એટલે ભાવથી જમાડે ને એ જુદી વસ્તુ છે, અને વ્યવહાર એટલે વ્યવહાર, વ્યવહારમાં તો વ્યવહાર કરવો જ પડે, એમાં કઈ બીજો રસ્તો કઈ ચાલે? એટલે દુર્યોધન,
હું વિદુરના ત્યાં એટલા માટે ઉતર્યો છું કે વિદુરને મારે પ્રેમ છે, અને મારી કઈ એવી દશા નથી બેસી. હું તમને કહું છું, ખાસ ભલામણ કરું છું, તમારું વ્યક્તિત્વ સાચવવું હોય ને, તમારી પર્સનાલિટી સાચવવી હોય ને, જ્યાં ત્યાં જમવાના બેસી જશો, જ્યાં ત્યાં ગમે ત્યાં, જ્યાં ઘણા લોકોને તો વગર આમંત્રણે બેસી જવાની ટેવ હોય છે, એમને આમંત્રણ આપો કે ના આપો એ પોતે જ આમંત્રણ મેળવી લેતા હોય છે. એમને ખબર પડે કે ફલાણી જગ્યાએ સપ્તાહ ચાલે છે એટલે પહોંચી જવાના, જે આઠ દાડા ટૂંકા થયા છે, ભગતના ભગત કહેવાય. અને પાછું જમવાનું, એક કરોડનો માણસ કોડીનો થઈ જાય, એક કરોડમાંથી કોડીનો થઈ જાય, એક માણસ એવો હોય એને દરવાજાથી પાછો વાળીને બોલાવે, બેસવું પડશે, હું બે કોળિયા જે ભાવે એ બે કોળ, એને ઝાલી ઝાલી લાવી લાવીને લોકો બેસાડે. અને એક માણસ એવો હોય બેઠો હોય તો ઉઠાડને હવે, ઉઠાડને હવે, એને એને ઉઠાડે, એ પેલો કરોડનો છે ને આ કોડીનો છે. એમાંય હું તમને કહું છું, જ્યારે તમારી ગરીબાઈ હોય ને, દશા થોડી બેસી ગઈ હોય, ત્યારે કોઈના ત્યાં જમવા ના જજો. પૈસાદાર હો ત્યારે તો જજો, પણ જ્યારે તમારા ઘરની સ્થિતિ ગરીબ થઈ ગઈ હોય તો જમવાના ટાઈમે કોઈ ના ત્યાં ના જશો. દસ વાગે, સાડા દસ, અગિયાર વાગે જમવાનો ટાઈમ થાય, કોઈના ઘેર ના જવું, ગમે એવું કામ હોય, ના છૂટકે જવું હોય તો કામ પતાવીને તરત રવાના થઈ જવું. હવે જમવાના ટાઈમે જઈને તમે બેઠા છો, ઉઠવાનું નામ જ નથી લેતા. હવે પેલા બધાને જમવા બેસવું છે ને, એ તમને જમાડવા માંગતા નથી. અમારા એક સજ્જન છે ને, એમનું નામ જ લોકોએ બાવો પાડ્યું છે. એ જમવાના ટાઈમે જ આવી જાય, તમારે અચિંતાના તમને ખબર ના હોય ને, આવી જાય અને તમે, તમારે એમને કહેવું જ પડે કે આવો ત્યારે હેડો જમવા બેસો, એટલે તૈયાર જ હોય પાછા. ના ના કહેતા જાય, ના અરે ના હવે જવા દો ને, હવે જવા દો ને, એટલે શું તમારી ખાનદાની તો હોય કે ના હોય, હેડો ને હવે બેસો ને, બેસી જ જાય. કરોડનો માણસ કોડીમાં થઈ જાય, પૈસાદાર માણસ પણ કોડીનો માણસ થઈ જાય. એક માણસ ભૂખ્યો હોય પણ એને લાગે કંઈ બેસવાથી મારું સ્વમાન રહેવાનું નથી, તે ભૂખ્યો ને ભૂખ્યો ચાલ્યો જાય, પણ ન બેસવાની જગ્યાએ ન બેસે, ન બેસે તે ન જ બેસે, એનું નામ ખમીર કહેવાય. તમે ભૂખને વેઠી શકો છો કે સ્વમાનના ભોગે તમે ગમે ત્યાં બે કોળિયા અહીં ખાઈ લીધા, બે કોળિયા અહીં ખાઈ લીધા, ભજીયા તળાતા હોય ત્યાં પહોંચી જ જવાનું, શું કરો છો, અરે ભજીયા ખાવા આવ્યા છે. એટલે લોકો કહે લો ત્યારે હું ખાવ, હવે મારી એવી દશા નથી કે દુર્યોધન હું તારે ત્યાં આવીને ઉતરું અને તારા ત્યાં નીચું ઘાલીને બે કોળિયા ખાઈ જાઉં, મારી એવી દશા નથી. મહાપુરુષ એનું નામ છે, અવતાર એનું નામ છે, જેના એની પાસેથી તમે શીખો જીવનને, જીવનની એકે એક વાતોને શીખો. એટલે પછી તો વ્યષ્ટિ ચાલી, ખૂબ ચાલી, ખૂબ ખૂબ વાતો ચાલી, ખૂબ વાતો ચાલી. કૃષ્ણે કહ્યું, જો ગમે એમ તોય તમારા પિતરાઈ ભાઈ છે, પિતરાઈ ભાઈ છે, મિલકત એમની છે, તમે દગા ફટકાથી પડાવી લીધી છે. એ બિચારો ભોળો હતો, એટલે જ્યારે આ દસ્તાવેજ લખવામાં આવે ને ત્યારે જોજો નીચે શું લખવામાં આવે છે, મેં પૂરી સાવધાનીથી કોઈ નિશા વિના જાણી સમજીને આવું બધું લખવામાં આવે છે. એમ નહીં કે કોઈ માણસને નિશો કરાવીને પછી દસ્તાવેજ કરાવી લો તો કોર્ટ માન્ય ના કરે, કારણ કે એ માણસ ભાનમાં નથી. કોઈ માણસને ખવડાવીને એમ તેમ કરીને જરા લખાવી લો તો ભયથી દબાણથી ના, એ તો ભોળા માણસો હતા, વિશ્વાસુ માણસો હતા, અને એ વિશ્વાસનો તમે ગેરઉપયોગ ઉઠાયો. એટલે હવે હવે મહેરબાની કરો, એ 13 વર્ષ એમને ઘણા દુઃખ ભોગવ્યા. જંગલના જે દુઃખો છે ને, એ દુઃખો તો એટલા બધા છે, મહાભારતમાં એના વર્ણન કરેલા છે. તમારે શું દુઃખ પડ્યું છે? આ તો જુઓ ને, બહેનો ઘણી વાર રોતી જ હોય, રોતી જ, મારે ત્યાં આવે ડબડબ આંસુ નીકળતા હોય, શું થયું મને કે મહારાજ ભગવાને બહુ દુઃખ નાખ્યું છે, બહુ દુઃખ નાખ્યું છે. પણ શું થયું કે હમણાંથી તો ભગવાન અમારા પાછળ જ પડ્યો છે, કેડે જ પડ્યો છે. તો તમારા નસીબ ઉઘડી ગયા, તમારા કેડે પડ્યો છે. એ તો કોઈ કોઈ નસીબદાર હોય એના પાછળ પડે, ના ના એમ કે ખાઈ ખપુચીને પડ્યો છે. શું થયું? પણ કહેતો ખરા કે એક ભેંસ લાવ્યા હતા, એ મહિનો રહીને મરી ગઈ, મરી ગઈ. તો 3000ની લાવ્યા હતા, મરી ગઈ. પછી બીજી લાવ્યા છીએ, તે હવે 3 દાડાથી દોહા જ નથી દેતી, આ ભગવાન તો અમારી પાછળ પડ્યો છે. હવે ડબડબ ડબડબ આંસુ પડ્યા જ કરે છે.
ભેંસ મરી જાય કે ભેંસ દોવા ના દે તોય એમને ભગવાન પાછળ પડેલો દેખાય છે. અને પેલા 13 વર્ષ વનમાં ભટક્યા, 13 વર્ષ, 13 વર્ષ સુધી કેટલું દુઃખ પડ્યું. 14 વર્ષ રામ ભટક્યા. જયારે જયારે રાજ્ય મળ્યું પાછું, કૌરવોનો નાશ થયો અને યુધિષ્ઠિરને રાજગાદી ઉપર બેસાડ્યા, ત્યારે દ્વારકા જતા પહેલા કૃષ્ણ છે ને એ કુંતાને મળ્યા અને કુંતાજીને કહ્યું કે તમે બહુ દુઃખ ભોગ્યું, 5 દીકરાની માં, તે બહુ દુઃખ ભોગ્યું, તે સુખ નથી જોયું, હવે હું તને સુખ આપવા માંગુ છું, જતા જતા તું માગી લે, કઈ મારી પાસે જે માગવું હોય એ માગી લે, પછી આ પાછળની જિંદગી તું સુખમાં જ ગાળ્યા કરે એવું મારે તને આપવું છે. માતાજી માગો. કુંતાએ શું માગ્યું છે ખરું ખબર છે? એ કુંતાએ કહ્યું છે, વિપદા સંતુના સસ્વ તત્ર શ્રી જગદગુરુ. હે જગદગુરુ, તમે જો આપવા જ આવ્યા હોવ તો મારા ઉપર વિપત્તિઓ આવે. વિપદા સંતુના સસ્વ, મારા ઉપર સતત વિપત્તિઓ આવ્યા કરે. કેમ? વિપત્તિમાં તમે બહુ યાદ આવો છો. જ્યારે વિપત્તિ આવે છે ને ત્યારે ધ્યાન નથી કરવું પડતું, મનને લગાડવું નથી પડતું, ત્યારે કૃષ્ણ 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 તમારામાં આપોઆપ મન લાગી જાય છે. પણ જ્યારે સંપત્તિ આવે છે ને પછી તમે ભૂલાઈ જાઓ છો. એટલે હવે મારી જિંદગી જે બાકી હોય ને એ બાકી જિંદગીમાં મને હજુ વિપત્તિ આપજો. આ એક ખાસિયત છે. દુઃખ માગનારને દુઃખ નથી મળતું અને સુખ માગનારને સુખ નથી મળતું. અનુભવ કરજો, સુખ માગજો તો ખરા. હે ભગવાન સુખી કર, સુખી કર, એટલે ભગવાન કે હજુ વાર છે, સુખી કર. જૈન ભગવાનને કહેજો દુઃખી કર, કાલથી સુખ આવશે. પણ કે દુઃખી કર એમ બોલું છું એટલે સુખ આવશે એવું એવું સમજીને બોલશો તો પાછું નહીં આવે. તમારા અંતરથી તમે કહો ને ભગવાન જેટલું દુઃખ નાખવું હોય એટલું નાખ, તારે જેટલું દુઃખ નાખવું હોય એટલું નાખ, હું તૈયાર છું. હૃદયથી દુઃખ આપોઆપ ઓછું થઈ જાય. કેમ? દુઃખનું સૌથી મોટામાં મોટું મારણ જ દુઃખનો પ્રતિકાર છે. દુઃખથી ભાગવું એ જ દુઃખને આમંત્રણ આપવા જેવું છે. દુઃખનો પ્રતિકાર જ છે. દુઃખને આવો, હજુ આવો, જેને આવવું હોય આવો, જોજો તમે. એટલે વ્યષ્ટિ કરી અને દુર્યોધનને બહુ સમજાયો, બહુ સમજાયો, આપી દે એમનું રાજ જે છે ને એ આપી દે. બે ભાઈઓ છો, સુખી થશો, અને તારો ભાઈ શ્રીમંત હોય એમાં તારું ગૌરવ છે. ઘણી વાર એવું થતું હોય કે એક ભાઈ કરોડાધિપતિ હોય ને બીજો ભિખારી હોય. હવે ભિખારી છે ને એના એના ભિખારાઈપણાની લાજ પેલા પેલાને આવે, આવે કે ના આવે? મારે આશ્રમમાં કોઈ વાર આવજો. એક પટેલ જમવા આવે છે, લીંબા પાટીદાર છે, જમવા આવે છે. એ કોઈ વાર વહેલો આવે, કોઈ વાર મોડો આવે, કોઈ વાર આગળ આવે, પાછળ આવે. પાછો એ એવો છે કે 3 માણસનો ખોરાક, ખોરાક પણ સારો એવો, જેવો તેવો નહીં, ખોરાક પણ સારો. અને એને એમ ખબર પડે કે ફલાણી જગ્યાએ મિષ્ટાન થયું છે તો પછી રોટલા ખાવા એને ના ગમે, જમે. હવે એનો ભાઈ કરોડાધિપતિ છે, એનો ભાઈ પાછો કરોડાધિપતિ. હવે કરોડાધિપતિનો ભાઈ અન્નક્ષેત્રમાં જઈને ભિખારીઓની જોડે જઈને જમવા બેસે, એમાં આબરૂ કોની જાય છે? પેલાની જાય છે ને. હવે આનું મગજ ઓછું હોય, માનો કે થોડી બુદ્ધિ ઓછી હોય, ગમે તેવો છે, તો એ ભય તો તારો છે. તું બીજું કશું નહીં તો એને ખાવાની વ્યવસ્થા તો કરી આપ, એને ભટકવું ના પડે, એને કપડાની તો વ્યવસ્થા કરી આપ. પણ કેટલીક વાર એવું બનતું હોય છે કે માણસ બહારના માણસોને મદદ કરે પણ નજીકના માણસોને ના કરે. કોઈ બહારના માણસ હોય એને આપે, તમે ફંડ ફાળો લેવા જાઓ, આમ જાઓ તેમ જાઓ, એમને આપે. પણ સગા ભાઈની વાત આવે નહીં, એને પૈસો નહીં આપો, એને પૈસો નહીં આપો. આનું નામ અકર્મી કહેવાય. અકર્મીને કંઈ ઝાડ ના હોય, આનું નામ કહેવાય અકર્મી. અરે તારો ભય છે, દુઃખી છે, એનામાં થોડા દુર્ગુણ હશે, કંઈક હશે. એના સામું નહીં, તેના એના ઘર બાળબચ્ચા સામું જો, એના છોકરા સામું જો, એના સામું જોઈને પણ તારે કંઈક તો કરવું પડે. પણ એને ના આપે પૈસો. એટલે કૃષ્ણને બહુ સમજાયા, સમજાતા આવડવું જોઈએ. આ તારો ભય છે, 5 પાંડવો છે, કેટલા તમે સંપીને હળીમળીને રહેતા હતા, હવે એનું રાજ્ય એને આપી દે. નહીં આપું, નહીં આપું. પછી કૃષ્ણે જોયું કે હવે ચાલો આપણે થોડુંક જતું કરીએ. એમ કરો, આખું રાજ્ય ના આપો તો કઈ નહીં, 5 ગામ આપો, એક નાના દરબાર જેવા, 5 ગામ, વધારે નહીં, 5 ગામ આપો.
એટલે એમનું આજીવિકા તો નીકળે, આ બાકીનું બધું રાજપાટ તમે ભોગવો, પણ નાના સરખા પાંચ ગામડા આપી દે. પણ દુર્યોધન છે ને એની પાછળ પેલો શકુની બેઠો છે, એ આમ ઠૂંસા માર્યા કરે છે, એ છે ને એને આમ ચેતવ્યા કરે. જોજો કે દુર્યોધન શું કહે છે, સુચ્યગ્રે નૈવદાશ્યામી વિના યુદ્ધે ન કેશવ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વધારે નહીં તું પાંચ ગામ આપ. ત્યારે પેલો શું કહે છે, સોય ની અણી જેટલી નહીં આપું જમીન, સુચ્યગ્રે નૈવદાશ્યામી વિના યુદ્ધે ન કેશવ. કેશવ યુદ્ધ કરો, યુદ્ધના મેદાનમાં આવી જાઓ, બાકી યુદ્ધ કર્યા વિના હું સોય ની અણી જેટલી જમીન પણ આપવાનો, હવે શું કરવું? બહુ સમજાવ્યા બહુ સમજાવ્યા, કોઈ ઉપાય બાકી ના રહ્યો. ત્યારે કૃષ્ણ એમના સિંહાસન ઉપરથી ઉભા થયા અને આખી સભાને સંબોધીને અને દુર્યોધનને લક્ષ્ય કરીને બોલ્યા કે હું શાંતિ કરવા આવ્યો હતો, હું શાંતિ કરવા આવ્યો હતો અને મેં મારાથી બને એટલી છૂટ આપી, પણ જો તમે પાંચ ગામ પણ આપવા તૈયાર ન હોવ ને તમારે યુદ્ધ જ કરવું હોય, લડાઈ જ કરવી હોય, તો દુર્યોધન પાંડવોના તરફથી હું તને આમંત્રણ આપું છું કે રણના મેદાનમાં અમે નિર્ણય કરી લઈશું, જે નિર્ણય ટેબલ ઉપર ના થઈ શક્યો હવે એ નિર્ણય યુદ્ધના મેદાનમાં કરી નાખશું. એટલે બધા ખડખડાટ હશે, હવે આ પાંચ આ ને છઠ્ઠો આ યુદ્ધના મેદાનમાં આ શું કરવાના હતા, અમારું લશ્કર કેટલું, અને જે માણસ ગાદી ઉપર હોય એના સમર્થનમાં તો બધા જ હોય કે ના હોય, બધા એના પક્ષમાં હોય, હવે પેલાના પક્ષમાં કોણ હોય? એટલે કૃષ્ણ જયારે ચાલવા લાગ્યા ને, એટલે દુર્યોધનને એમ થયું કે આ થોડું આપણું અપમાન કરીને જાય છે, યુદ્ધનો પડકાર કરીને જાય છે. પેલા દૂતોને પેલા પહેરાવાળાને કહ્યું, સિપાહીઓને પકડો, એમ કૃષ્ણને પકડો. એટલે એને પકડવા માટે લોકો દોડ્યા ને, એ વખતે કૃષ્ણ જે ચહેરો બતાવ્યો ને બધા ઠીઠક થઈ ગયા. એને પર્સનાલિટી કહેવાય, એને વ્યક્તિત્વ કહેવાય. કેટલાક માણસોને તમે જોજો, એમને કામ સોંપ્યું હોય ને તો બૂમ બરાડા પાડતા હોય, અહીં દાળ આવવા દેજો, અહીં શાક આવવા દેજો, અહીં થાળી નથી આવી, અહીં વાટકી નથી આવી, બૂમા બૂમ કરતા હોય અને કશું આવતું ના હોય, પાછું બૂમો પાડે તો દાળ ના આવે તો ના જ આવે પાછું. કેટલાક લોકોને તમે જોજો, એક શબ્દ ના બોલતા હોય, જઈને ઉભા રહે, એમના ઉભા રહેવાથી જ બધું કામ ચાલુ થઈ જાય, એમના એમની ઉપસ્થિતિથી જ ફટ 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 દાળે આવવા માંડે ને શાખે આવવા માંડે ને થાળીઓ આવવા માંડે, છતાંય કંઈક થાય, આમ નજર કરે એની સાથે જ કામ થવા લાગે, ફેક્ટરી ચાલવા લાગે, મહેતાઓ કામ કરવા લાગે, ખાલી આમ નજર કરે એની સાથે, એની નામ પર્સનાલિટી કહેવાય. અને પેલો માથા કૂટી કૂટી મરી જાય પણ કોઈ કામ ના કરે. કૃષ્ણની પાસે એક પર્સનાલિટી છે, એક વ્યક્તિત્વ છે. એને પકડવા આવેલા માણસોના સામે એવા ઉભા રહ્યા ને પાછા પડી ગયા, સડસડાટ નીકળી ગયા. તંબુમાં જઈ સામે જે પાંડવોનો તંબુ છે એ તંબુમાં જઈ અને ઉત્કંઠાથી બધા રાહ જોઈ રહ્યા છે, ઉત્કંઠાથી શું કર્યું શું થયું. એટલે યુધિષ્ઠિરને કહ્યું, સંધિ ના થઈ શકી, શાંતિ મંત્રણા પડી ભાગી. યુધિષ્ઠિર, દુર્યોધન તો એમ કહે છે કે સોયની અણી જેટલી જમીન નહીં આપું, આખું રાજ તો જવા દો પણ સોયની અણી જેટલી નહીં આપું, હવે શું કરશું? એટલે ભીમ ઊંચા નીચો થાય છે, લડો. ભીમ કહે છે, લડ્યા વિના છૂટકો નથી. હજુ યુધિષ્ઠિર લડવા તૈયાર નથી. અરે રે, કેટલું લોહી રેડાશે, કેટલો ઉત્પાત થશે, કેટલો વિનાશ થશે, યુધિષ્ઠિર આવા વિચારમાં છે. પેલો ભીમ કહે છે, બરાબર, લડાઈ કર્યા વિના રસ્તો જ નથી. હું તો તમને ક્યારનો કૌકૌ કરું છું કે આ બધું મંત્રણા ને રવા દો ને, બધું શું કામ ટાઈમ બરબાદ કરો છો, ગદા ઊંચી કરે છે. ચાલ્યા ગયા, બસ શરૂઆત શરૂ થઈ ગઈ. દરેકે પોતપોતાના ગ્રુપ ઉભા કરવા માંડ્યા. કુરુક્ષેત્રનું મેદાન, અને કુરુક્ષેત્રના મેદાનમાં એક બહુ મોટી લડાઈ, એ ટાઈમનું વિશ્વયુદ્ધ, એ જમાનાનું વિશ્વયુદ્ધ. તમે એમાં આવેલું જે લશ્કર છે, એમાં આવેલા જે નેતાઓ છે, રાજાઓ, એના નામ તમે જુઓ ને, આખી દુનિયામાંથી લોકો આવેલા છે. પણ હવે લડાઈ શરૂ થવાને થોડા જ દિવસ બાકી છે, અને વિચાર કર્યો કે કૃષ્ણને પણ આમંત્રણ આપો, વિધિવત તો થવું જોઈએ ને. દુર્યોધન ગયો, ભગવાન સુતેલા છે, ચાદર ઓઢી અને ભગવાન સુતેલા છે. પણ ભગવાન એવા છે ને, ચાદર ઓઢીને અંદરથી જાગતા હોય છે.
એ અંદરથી આંખો ઉગાડી રાખતા હોય છે, કોણ આવ્યું કોણ ગયું. જે ઊંઘે એ ભગવાન ના કહેવાય, નોટ કરજો, જે ઊંઘે એનું નામ ભગવાન કહેવાય. મહાદેવને કદી ઊંઘતા જોયા તમે? હે, મહાદેવ છે, મહાદેવનું કોઈ શિવાલય હોય શિવાલયમાં જઈને જોજો, એમની શયન આરતી થતી જોઈ, મહાદેવને હવે પોઢાડી દીધા. કદી નહીં, રાતના 12 વાગે જાઓ ને બેઠા જ હોય. આવો તમે નમઃ શિવાય બોલો તો આપણે સાંભળવા તૈયાર જ છીએ, આપણે તો તૈયાર જ છીએ. અને કેટલાક મંદિરોમાં જાઓ તો સાંજના 5 વાગે જાઓ તો ભગવાન પોઢી ગયા, 11, 11:30 વાગે જાઓ ભગવાન પોઢી ગયા. ભગવાન પોઢી 11, 11:30 પોઢી ગયા હતા, હવે ક્યારે જાગશે? કે 4:30 વાગે. 4:30 વાગે જાગશે? આખી બસ લઈને યાત્રા કરવા નીકળ્યા હો, હવે 4:30 વાગ્યા સુધી ટાઈમ બગાડવો અત્યારે પોસાય નહીં કોઈને. નહીં, એમાં નહીં ચાલે. સારું, ચાલ બપોરે 4:30 સુધી પોઢ્યા, પછી 5, 5:30, 6 થતા થતા ફરી પાછા પોઢી ગયા. અમે ચંપારણ્ય ગયેલા 5:30, કીધું જાઓ જલ્દી જાઓ, બધા વૈષ્ણવોને કીધું જૈન દર્શન કરી આવો. અડધેથી જ પાછા આવ્યા, ભગવાન પોઢી ગયા, પૂજારી રસ્તામાં મળ્યા છે. હજુ દિવસે આથમ્યો નથી, ના દારદરીએ નહીં ઊંઘતો હોય, જે મોટામાં મોટો દારદરી હશે ને એ અત્યારે નહીં ઊંઘતો હોય, ને ભગવાન પોઢી ગયા. ભગવાન પોઢી ગયા. હું વૃંદાવનમાં રહું અને વૃંદાવનમાં બિહારીજીનું મંદિર, બહુ પ્રસિદ્ધ મંદિર, હું એ દર્શન કરવા જાઉં. બધા ઘણા દર્શન કરવા જાય. તે 9 વાગે ખોલે, સામાન્ય રીતે 9 વાગે ઉગડે, પણ કેટલીક વાર 9:30 થઈ જાય, કેટલીક વાર 10 થઈ જાય, 10:15 થઈ જાય. બહાર બધા માણસો દર્શન કરવા માટે ભેગા થયા હોય ને, આમ ઊંચા નીચા થતા હોય, ભાઈ 10:15 થયા હજુ કેમ મંદિર નથી ખોલતા? કો હવે 10:15 સુધી ભગવાન ઉઠ્યા નથી. ત્યારે શું પેલા જવાબ શું આપે પૂજારી, ખબર છે? રાત કો ગોપિયન કે સંગ રાસ રમબે કો કુંજ ગલી મેં ગયો થો ભગવાન સો દેરી ભઈ હે. રાત્રે એમ કે કુંજ ગલીમાં ભગવાન રાસ રમવા ગયા હતા એટલે મોડા આવ્યા ને, એટલે આજ મોડા ઉઠવાના છે. આખી દુનિયામાં જરા ફરો, કોઈ ભગવાનને ઊંઘાડે છે? તમે જ ઊંઘાડો છો. કોઈ ભગવાનને ઊંઘાડે છે? અને ઊંઘાડવા હોય તો ઊંઘાડો, પણ આમ ટાઈમસર ઊંઘાડો ને ટાઈમસર જગાડો. હવે 10 વાગ્યા તો એ કે હજુ ઊંઘ્યા જ છે ભગવાન. આ યાત્રાળુઓ બિચારા કરે શું? આ તીર્થોની વ્યવસ્થા નહીં સુધારો તો તમારી નવી પેઢી આસ્તિક રહેવાની નથી. તમારી જૂની પેઢી તો તમે જે ખખડી ગયા એ ખખડી ગયા, પણ આ નવા છોકરાઓ જે છે ને એ એમ કહેવાના નથી કે હા 10 વાગ્યા સુધી અમે બેસી રહીશું, અને વળી પાછો પડદો પાડીને બેસી રહે. બેસી જાઓ બધા, બેસી જાઓ. ચાલો આટલે આવ્યા છો, બોલો ઈંડોળો ઈંડાળવાના? એક એક માણસ 5-5 રૂપિયા આપો ને ઈંડોળો ઈંડાળો. એટલે હું સાથે હોઉં ને તો પહેલેથી જ કહી દઉં, જોજો હું પૈસો આપશો નહીં, આપવા જેવું નથી, આ તો કમિશન એજન્ટ છે. સરકારમાં કમિશન ચાલે છે ને અમારા મંદિરોમાં કમિશન ચાલે છે, આ તો કમિશનીઓ દેશ છે. પણ તોય ઘણા દોષીઓ એવા હોય ને, જાણે બા આટલે આવ્યા, હવે આટલે આવ્યા કે મુ આ 5 રૂપિયા એમ કે, હવે 5 રૂપિયા માટે કઈ ભગવાનને હિંચોડ્યા વિના જવાના હતા? તારા પડોશીનું છોકરું રોતું હોય ત્યારે હિંચોડ ને, તો એ મરી જાય તો ના હિંચોડે, એ ઊંચા નીચું થતું હોય તો એને ના હિંચોડે પડોશીના છોકરાને. અને હવે અહીંયા 5 રૂપિયા આપીને આમ હિંચોડવાના, બહુ ધાર્મિક થઈ ગયા. આનું નામ વેવલાપણું કહેવાય, આનું નામ ધાર્મિકતા કહેવાય, વેવલાપણું કહેવાય. સાચા ધાર્મિક થજો, 5 રૂપિયા નહીં 25 રૂપિયા આપજો, પણ જ્યાં આપવા જેવા હોય ત્યાં આપજો. તમને કોઈ મૂર્ખ બનાવે, ઉલ્લુ બનાવે, અને પછી તમે જાઓ એટલે પેલા ખડખડાટ હશે, તમે બધા નીકળો ને, એ ગાડી ગુજરાત આઈ હે, ગાડી લોગ હે, ગુજરાતી સિવાય બીજા કોઈ આપે નહીં પાછા. ઉપરથી તમને મૂર્ખા બનાવે, તમને ગાળો દે, અને તમે તમારા પૈસા જાય, કંઈક તો ડાયા થાવ. એટલે યુધિષ્ઠિરે કહ્યું, બધાએ ભગવાન પોઢી ગયેલા છે પણ અંદરથી જાગતા જ છે. એટલે પેલો દુર્યોધન છે ને, એ દુર્યોધન ગયો, જો કૃષ્ણ સુતેલા છે, એને વિચાર કર્યો ક્યાં બેસું. એનો અહંકાર છે ને, માથા આગળ એક ખુરશી મૂકી ને ત્યાં બેઠો. થોડીક વાર થઈ અને અર્જુન આવ્યો એટલે અર્જુને નમસ્કાર કર્યા. પેલા એ તો નમસ્કાર એ નહીં કરેલા, હું અર્જુને નમસ્કાર કર્યા અને પગ આગળ બેસી ગયો. ભગવાનની ઊંઘ ના બગાડવી જોઈએ, હમણાં ઉઠશે પણ ઊંઘ ના બગાડવી જોઈએ. ભક્તિનો અર્થ છે, સેવાનો અર્થ છે. મહારાજ મારે ત્યાં શું કરવું, તો ઘણી વાર ત્રાસી જાઉં,
ઘણા લોકો અહીં ઉત્તર ગુજરાતથી આમંત્રણ આપવા આવે ને, એ રાતના 10 વાગે આવે, 10:30 આવે. એક વાર તો 1:30 વાગે આવ્યા, રાતના 1:30 વાગે. ચૌધરી ભાઈઓ બધા આવ્યા, ફાળિયા મોટા મોટા બાંધેલા, 1:30 વાગે દરવાજો ખખડાયો. એટલે સૌથી પહેલા મારી આંખ ઉગડે એટલે મેં જાતે જઈને દરવાજો ખોલ્યો. મેં કહું, ભાઈ અત્યારે 1:30 વાગે કેમ આવ્યા છો? એ બાપુ, તમને આમંત્રણ આપવા આવ્યા છે. આમંત્રણ આપવા આવ્યા છો તો અત્યારે રાત્રે 1:30 વાગે આવવાનું હોય? ના, એમ કે બધા ભેગા થતા વાર લાગીને પછી જીપ કરીને એમ કરતા કરતા નીકળતા નીકળતા 10:30 થઈ ગયા. તો પણ 10:30 થઈ ગયા તો તમારે જરાક તો વિચાર કરવો જોઈએ ને કે અત્યારે બધા ઊંઘી ગયા હોય, હવે કોઈની ઊંઘ બગાડવાની ના હોય. થોડો ગરમ થયો, ટપોટપ સુઈ ગયા. જાઓ સુઈ ગયો બધા. 10:30 લોકો આવે, 10:30 તો ઘણી વાર આવે, કારણ કે સાંજે ભેગા થાય પછી નક્કી કરે, પછી જીપ કરે, અને જીપ ભાડે કરી હોય એટલે જેટલા બેસાય એટલા બેસે બધા. 10, 11, 12 જેટલા બેસાય એટલા, કારણ કે ભાડું તો આપવાનું જ છે. હવે 12 જણા બેઠા હોય, રસ્તામાં કોઈ પૈસો ખર્ચો ના કરે, કારણ કે પૈસો કોણ કાઢે? એકલો હોય તો કાઢે, ચા પીવે, ભજીયા ખાય, બધું કરે. પણ હવે આમાં જે કાઢે એને બહાર ના કાઢવા પડે, એટલે બારે એમને એમ બેઠા હોય. એ 10:30 આવે ત્યારે હું એને પૂછું, ભાઈ તમે જમ્યા છો ભૂખ્યા છો? કે ના ના મારા ચાલશે. હવે ચાલશે નો અર્થ શું થયો? હે, ચાલશે નો અર્થ શું થયો? એ 10 વાગે 10:30 વાગે હું જઈને રસોડા બહેનો હોય એમને કહું, ભાઈ રસોઈ કરો, આ બધા ભૂખ્યા ને ભૂખ્યા આવ્યા છે, એમને આવતા નથી આવડતું, ટાઈમ નથી આવડતો. હવે મારા ત્યાં આવ્યા એટલે તો એ અતિથિ બરાબર છે, પણ હવે તમે રસોઈ કરો અને અને એમને 11, 11:30 પણ એમને જમાડો. તો એ વખતે કોઈ આવેલો માણસ સારો લાગે ખરો? હું 9 વાગે ઊંઘી જઉં, તમારી ઊંઘ બગાડે. એને એમના કામે આવ્યા હોય, મારા કામે ના આવ્યા હોય, કઈક 1-2 લાખ લઈને આપવા આવ્યા હોય તો ગળ્યા લાગે, લાવો ભાઈ હેડો, આ કયા દુષ્કાળ રાહતમાં બાપજી આ ભેગું કરીને લાયા છીએ, લો તો બરાબર છે. આયા હોય એમના કામે, પણ નથી અમને ટાઈમની કિંમત, નથી અમને એ સમજણ કે આ 10:30 આપણે પેલાનો ચૂલો સળગાવડાવીએ. હે, અને એ 10:30 વાગે બધા એવા હોય ને કે એક એક માણસ, 2-2 માણસ, 2.5 માણસનું કામ કરે પછી. સમજી ગયા ને? હશે ભાઈ, આશ્રમ કરીને બેઠા એટલે શું થાય? એમાં અમે તો કોઈને કંઠીઓ નથી બાંધતા, કોઈને ચેલા નથી બનાવતા. ચાલો આપણું ગ્રાહકવટી તૂટી જશે, તૂટી જાય, તો એવું નથી, કશું નથી. પણ આવીને ઉભા એટલે હવે શું થાય? શું વાત કરું, એનો ઇતિહાસ લખવા જેવો છે. એકવાર અહીં નજીકના જ એક ગામના ભાઈઓ આવ્યા, 10:30 વાગે આવ્યા, એટલે હું હાજર નહીં, હું બાજુના ગામમાં. એટલે અમારે બબાભાઈ છે, એ બબાભાઈને ઉઠાડ્યા. બબાભાઈ ઉઠીને બધાને 10-12 જણા, એટલે 10:30 વાગી ગયેલા. એટલે કહ્યું, ભાઈ આ પથારીઓ છે, સુઈ જાઓ. પણ કે ના બાબા, ભાઈ ભૂખ લાગી છે. એટલે રાતના 10:30 વાગે એમને ખીચડી કઢી જે કંઈ બનાવીને ખવડાવતા ખવડાવતા સહેજે 12 વાગી જાય, સુઈ ગયા. પછી કે બાપજી ક્યાં છે? તો બાપજી ફલાણા ગામ છે. બીજા દિવસે બધા 9, 9:30 વાગે ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા, 12નું ટોળું. એટલે મારું શું કે મારે જેના ત્યાં જમવા જવાનું એણે એક માણસની રસોઈ કરી હોય, અને ગામમાં હું નવો હોઉં, ગામમાં કોઈ ઓળખતું ના હોય, હજુ 2-3 દિવસ માળ થયા હોય, એમાં મથીને કોઈ પટેલને ભાવના શરૂઆતમાં, પછી પાછળથી ઘણી ભાવના થાય, પણ પહેલા શરૂઆતના દિવસોમાં તો કોઈ ઓળખતું ના હોય. હવે એને માળ ભાવના થઈ હોય અને ઘરવાળીને માળ તૈયાર કરી હોય કે મહારાજ તો 2 રોટલી ખાય છે, તને બહુ જોર નહીં આવે, તો કે સારું ત્યારે બોલાવી લાવજો. હવે એને આટલી રોટલી કરી હોય, એમાંય જેના ત્યાં જમવા જવાનું હોય એ શિક્ષક ભાઈ હોય, એટલે ગણતરીથી હોય બધું કામ, બધું લેખા પલાખા ગણિતથી ગણિત બંધી બધું કામ હોય. કોઈ પાટીદારના ત્યાં હોય તો ચપટો ભરીને વધારે નાખ્યો હોય. હવે કરવું શું? બનવી એવું છે. હવે શું કરવું? મેં કહું, અને આ કામ પતી ગયું તો એ ઉઠવાનું તો નામ જ નથી લેતા. ચાલો ભાઈ હવે આપણે કામ, તમે કહ્યું હવે હા પાડી દો એટલે જલ્દીથી વિદાય થાય, બેઠા શાંતિ. એટલે મને હવે ચિંતા થઈ, એટલે મેં 1-2 જણાને બોલાયા. મેં કહું, ભાઈ આ બધાને જમવાની વ્યવસ્થા કરવી પડશે, પાછા થોડાક સારા માણસો હોય. બાપજી તમે જ્યાં જમવા જવાના છો ને ત્યાં તો થઈ શકે એમ લાગતું નથી, પણ બીજી જગ્યાએ કરી નાખીએ છીએ, બીજી જગ્યાએ બધું કરીએ ત્યારે હવે આ માણસોને એટલી સમજ ના આવે કે આપણે જઈએ તો બીજાના ત્યાં અગવડરૂપ ના થઈએ એવો વિચાર કરીને એવી રીતે જઈએ.
હું કહું તમે આમંત્રણ આપવા એક કે બે જણા આવ્યા હોત તો આ 12 જણા આવ્યા તો કે ના ના આ તો બધા દર્શન કરવા આવ્યા તો 100 રૂપિયા મુકતા જાઓ દર્શન કરવા આવ્યા હોય તો પછી 100 રૂપિયા મુકતા જાઓ જો એટલી બધી શ્રદ્ધા ભાવના વધી ગઈ હોય તો એટલે ભગવાન સુતેલા છે અને અર્જુન ગયો ને અર્જુન જઈને પગે બેસી ગયો પગે લાગી નમસ્કાર કરીને પછી ભગવાને જોયું કે હવે નાટક શરૂ કરો એટલે પેલી ચાદર હતી આમ કાઢીને આમ જોયું ઓ અર્જુન તું આવ્યો છે કેમ આવ્યો છે કઈ કામે આવ્યો છે કે હા જે યુદ્ધ થવાનું છે લડાઈ થવાની છે ને અમારા પક્ષે તમે રહેજો એવું આમંત્રણ આપવા આવ્યો છે એટલે પેલા દુર્યોધને જોયું બાજી બગડી એટલે કહ્યું ઉભારો કૃષ્ણ ઉભારો એ પછી આવ્યો છે પહેલા હું આવ્યો છે એટલે પહેલા મારો હક છે ઓ દુર્યોધન તમે આવ્યા છો તુલના કરજો દુર્યોધનને તમે કહે છે અને અર્જુનને તું કહે છે જ્યારે આત્મીયતા પ્રગટે ને એટલે મહાપુરુષો છે ને એ તું કહીને બોલાવે તું કહીને બાપ દીકરાને તું કહે અને તું કહે એટલે દીકરાનું કંઈ અપમાન થાય કે અપમાન થાય અને છોકરો વિચાર કરે કે આખો ગંજ બજાર મને તમે તમે કહીને બોલાવે છે અને આ ડોહો મને તું કહે છે એમ કે એમ સમજવાનું કે છોકરાનું મગજ બગડ્યું છે મા બાપનો તિરસ્કાર ક્યાંથી મા બાપનો તુચકાર ક્યાંથી એટલે તું કહીને બોલાવે છે અર્જુન તું મોડો આવ્યો હા પહેલા દુર્યોધન આવ્યા હતા દુર્યોધન તમે પહેલા આવ્યા હતા કે હા તો ભાઈ પહેલા માગવાનો અધિકાર તમારો પછી આ અર્જુન પણ હવે બેયનું માન મારે રાખવું છે ઇતિહાસમાં જોટો નહીં મળે આખો ઇતિહાસ જોઈ જોજો દુનિયાનો ઇતિહાસ આવો જોટો તમને જોવા નહીં મળે એક તરફ હું એકલો રહીશ શસ્ત્ર વિનાનો ખાલી શસ્ત્ર વિનાનો હું એકલો એક તરફ અને બીજી તરફ મારી યાદવી સેના રહેશે બોલો શું જોઈએ છે જેને જે જોઈએ એ માગી લો યાદવી સેના એક તરફ એટલે દુર્યોધને વિચાર કર્યો જુઓ મને પહેલા માગવા દો એમ અર્જુન કે તમે પહેલા માગો દુર્યોધને વિચાર કર્યો કે આ એકલા માણસને ધોયેલા મૂળા જેવો માણસ એને બેહાડી રાખીને ઉલટા રોટલા ખવડાવવા પડશે એના કરતા યાદવી સેના માગી લેવા દો ને બસ મને તમારી યાદવી સેના સશસ્ત્ર યાદવી સેના મને આપી દેજો એટલે અર્જુને માથું નમાયું બસ ભગવાન મારે તો તમે હોવ એટલે બસ મારે બીજું કંઈ જોઈતું નથી એટલે કૃષ્ણ મનમાંને મનમાં હસ્યા કે મૂર્ખાને માગતા આવડતું એને માગતા નથી આવડતું એનો અર્થ તમે સમજ્યા તમારી પાસે બે વસ્તુઓ માગવાની છે ભગવાનની પાસેથી બે વસ્તુઓ તમારે ભગવાન જોઈએ છે કે ભગવાનની સમૃદ્ધિ જોઈએ છે સિદ્ધિઓ જોઈએ છે કે ભગવાન જોઈએ છે ભગવાન મને એવી શક્તિ આપો ને હું લોકોને ચકલી બનાવી દઉં શું વાત કરું તમને ઘણા વર્ષો પહેલાની વાત છે વાલમમાં રહું વાલમમાં અને દૂર એક ખેતરમાં કૂવો ને ત્યાં પેલું દોરડું ને લઈને નાવા જવું ત્યારે તો આ પાણી વોટર વર્ક્સ ને લાઇટ ને બધું આવેલું નહીં એટલે કૂવો ખેતરમાં એક ખેતરવાળો કોસ ચલાવે એટલે હું નહીં લઉં એક દિવસ ગયો કોસ બસ કંઈ નહીં હવે નાવું કેવી રીતે હું કંઈ લાવેલો નહીં તો હું વિચારમાં પડી ગયો તો આમ નજર નાખી દૂર એક કૂવો દેખાયો ત્યાં એક માણસ કપડાં ધોતો હતો મેં કહ્યું ત્યાં જવા દે એટલે હું ત્યાં ગયો મેં કહ્યું ભાઈ આ તમારી ડોલ ને દોરડું છે મને જરા નાવા દેશો અરે મને કે મહારાજ પેલી કથા કરો છો એમ તમે હા એ જ હું અરે બેહો ને કે તમને હું નવડાવું એટલે પછી સારું કીધું લે તો એને વિચારે ડોલ કાઢી અને મારા ઉપર નાખવા માંડી એટલે હું નાવા માંડ્યો પછી મને કે બાપુ મને એક વસ્તુ માગું એ આપશો મેં કહું ભાઈ શું તારે શું માગવું છે શું જોઈએ છે તારી શું ઈચ્છા છે મને કે બૈરું છે ને એ ઘર કરતું નથી આ એના શબ્દો કહું છું આ એના શબ્દો કહું છું 6 વર્ષથી પરણ્યો છું પણ બૈરું છે ને તે ઘર કરતું નથી તે મારા એવો મંત્ર આપો ને કે મારા પાછળ જ ભમતી ને ભમતી રહે એવો મંત્ર આપો એમ મેં કહ્યું આ તો આ નાવાનું તો ભારે પડી ગયું ભાઈ કીધું આવી ખબર હોત તો હું નાત નહીં તારે ડોલો થઈ મને ખબર નહીં કે તું આવું માગવાનો છે મેં કહ્યું એ ભમે કે ના ભમે પણ અત્યારે તો તું તો ભમતો થઈ ગયો છે અત્યારે તું તો ભમતો થઈ ગયો છે એ તો ભમે કે ના ભમે પણ હું તને એક બીજો મંત્ર આપું
જો તારે જોઈતો હોય તો, કે તું જો એના પાછળ ભમતો થઈ ગયો છે ને, એ તારું ભમવાનું મટી જાય એવો મંત્ર આપો. કે ના ના મહારાજ, એવો હમણાં નથી લેવો એમ કે, હમણાં તો પેલો આપો એમ. એને શું જોઈએ છે? એને સમૃદ્ધિ જોઈએ છે, ભગવાન જોઈતા. હવે માનો કે મને તો એવો મંત્ર આવડતો નતો, કોઈને આવડતો ના હોય તો ખોટી વાતો છે, એવી વાતો ફસાવું નહીં કોઈ દાડો. એ તો મૂર્ખાઓ ધૂતારાઓ મૂર્ખા લોકોને છેતરતા હોય છે. પણ માનો કે એવો મંત્ર આપીને એને ભમતી કરી દીધી હોત તો એ સુખી થવાનો હતો ખરો? તો વધારે દુઃખી થવાનો હતો. એ તો વધારે દુઃખી થવાનો હતો. બે પ્રકારના માણસો હોય છે. એક માણસ એવા હોય છે જે ઈચ્છે છે ભગવાનની સિદ્ધિઓ અમને મળે, બસ કોઈને ચકલી બનાવી દઉં, કોઈને આમ કરી નાખું, કોઈને આમ કરી નાખું, કોઈને આમ કરી નાખું. સારું છે, કોઈનું એમનું એમનું કરેલું કંઈ ચાલતું એ તો દુનિયાને જીવવા જ ના દે. પણ એક બીજો માણસ છે ને, એવો છે ને, એ કહે છે ના, મારે કોઈને ચકલી નથી બનાવતી, તમે બધા સુખેથી જીવો. જે દુશ્મન હોય ને એને કહે ભગવાન એમને સુખી કરજો, ભલે એ મારા દુશ્મન હોય પણ એમને સુખી કરજો, એમની લીલી વાળી રહે, એમને સદબુદ્ધિ આપજો. આવો મારે તો તમે જ જોઈએ છે, તમારા સિવાય બીજું કશું જોઈતું, મારે તો તમે જ જોઈએ છે. ભાગવતકારે આ જ વાતને બીજી રીતે ચિત્રી છે. બીજી રીતે બે પત્નીઓ છે, પતિ પરદેશ જાય છે, 6 મહિને 12 મહિને પાછો આવવાનો છે, નાવડામાં બેસીને દરિયો પાર કરી અને પરદેશ જઈ રહ્યો છે, ત્યારે બંને પત્નીઓની વારાફરતી વિદાય લેવા જાય છે. પહેલી પત્નીને જેને મળે છે એટલે તરત જ કહે છે, જુઓ આવો ત્યારે આટલી સાડીઓ લાવજો, આટલું ફલાણું લાવજો, આટલું ફલાણું લાવજો, આટલું ફલાણું લાવજો, આટલું છોકરા માટે લાવજો, આટલી મારી બેન માટે લાવજો, આટલું મારું ભાઈ માટે, બધું લિસ્ટ આપે છે. આટલું મોટું લાંબુ લિસ્ટ આવે છે, આ બધું લાવજો, આમાંથી એકે વસ્તુ ઓછી ના હોય, આટલું બધું લાવજો. એટલે પેલા એ લિસ્ટ ગજવામાં મૂકી દીધું. પછી બીજીના ત્યાં જાય છે, એને કહે છે જો હું જઉં છું 6 મહિને 12 મહિને આવીશ, શાંતિથી બે હળી મળીને સંપીને રહેજો, એવું બધું કહે છે. તારે કંઈ જે જોઈતું કરતું હોય કે તારા માટે હું લેતો આવું. ત્યારે શું કહે છે, મારે તો તમે સાજા તાજા, તમે એમ કેમ પાછા આવજો, મારે બીજું કંઈ જોઈતું. પણ કંઈક તો મંગાય, કંઈક તો મંગાય. કે ના, મારે કશું જોઈતું નથી, સ્ત્રીનું આભૂષણ એનો સુહાગ તો એનો પતિ છે, એનો પતિ હોય એટલે બધું મળેલું જ છે ને, અને ભગવાન હોય ને એટલે લક્ષ્મી આપોઆપ આવે જ, આપોઆપ આવે, એને બોલાવી ના પડે, લક્ષ્મી દોડતી આપોઆપ આવે. મારે તો તમે એમ કેમ પાછા આવો એટલે બસ છે, મારે બીજું કંઈ જોઈતું. હવે પેલો પતિ પરદેશમાં ગયો છે, આ બે સ્ત્રીમાંથી કઈ સ્ત્રી પ્રત્યે એને માન રહેશે? વિચાર કરો, પેલી કાગળ લખલખ કરે છે, જોજો મારી વસ્તુ ભૂલતા નહીં, અને એ પેલી બે વસ્તુઓ રહી ગઈ, તા બે નવી લખું છું એ લેતા આવજો. જો એ લખલખ કરે છે કાગળમાં, અને પેલી કાગળ લખે છે, ખાવા પીવાનું ધ્યાન રાખજો, ફલાણું ધ્યાન રાખજો, તમારી તબિયત સારી રાખજો, અને કામ પતે એટલે સારી રીતે પાછા આવજો. એ એક અક્ષર નથી લખતી ફલાણું લાવજો, ફલાણું લાવજો. પેલો પતિ આવે છે, 6 મહિને 12 મહિને આવે છે, પેટીઓ ભરીને લાવે છે, અને પેલી સ્ત્રી તો રાહ જોઈને ઊભી છે, આ લાવશે, પેલું લાવશે, પેલું લાવશે. એટલે બધું લાવ્યું એના માટે, લે આ તારી સાડીઓ, આ ફલાણું, આ ફલાણું, આ ફલાણું, ઢગલા કરી દીધા એના આગળ. લે ખુશ ખુશ થઈ ગઈ, રાજી રાજી થઈ ગઈ. હેડો કે ના, ઉતારો તો પણ જ રહેશે મારો, ઉતારો તો જેણે ખાલી કહ્યું તું તમે એમ કેમ પાછા આવજો, ઉતારો તો એના ત્યાં જ રહેશે. તારે તો આ જોઈએ છે, લે હવે પહેર, બબે સાડીઓ પહેર, ચાર ચાર સાડીઓ પહેર, ઉપરા ઉપરી પહેર, હું રહેવાનો તો એના ત્યાં જ છું. હવે બેમાંથી સુખી કોણ થશે, બેમાંથી કોણ સુખી થશે? અને જેના ત્યાં જઈને રહ્યો છે ને, ત્યાં તો પૈસા જે કમાઈને આવ્યો ને એ પૈસા લઈને રહ્યો છે, આને તો ચાર સાડીઓ જ આપી છે, આ તો ગાડી છે ને માગતા નથી આવડતું, પણ આખી બેંક બેલેન્સ ને બધું જે છે એ પેલી ના ત્યાં, કારણ કે એ નિષ્પ્રિય છે, એનો પ્રેમ છે, અને આને આને તો વસ્તુઓની ભૂખ છે. એટલે બે પ્રકારના ભક્તો હોય છે, એક દુર્યોધન જેવા, બસ આવા નવરા માણસને લઈને શું કરવો છે, એના કરતા તમારી યાદવી સેના આપજો. ભગવાન કે લે લઈ જાતું. અને બહુ થોડા અર્જુન જેવા હોય છે, બસ પ્રભુ તમે આવ્યા એટલે ઘણું, અમારે બીજું કંઈ જોઈતું
બસ તમે આવો એટલે ઘણું થઈ ગયું અને યુદ્ધનું મંડાણ શરૂ થઈ ગયું. આ સંદર્ભમાં, આવી પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાની ઉપસ્થિતિ થવાની ક્ષણો ઉભી થઈ, એ કેવી રીતે થઈ એની ચર્ચા કાલ. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુ દેવ કી જય. ઉમિયામાત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.